આકાશવાણીનું ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ઓગસ્ટ 1976 નો તે દિવસ હંમેશા યાદ રહેશે. અમેરિકાના મિશિગન રાજ્યના ડેટ્રોઇટ શહેરમાં ભારતીય ફિલ્મ સંગીતના દિગ્ગજ એવા પાર્શ્વગાયક મુકેશે આ દુનિયામાંથી વિદાય લઈ હિન્દી ફિલ્મ સંગીતમાં એક મોટો શૂન્યાવકાશ સર્જ્યો. कर ऐसे रोया मेरा प्यारा, आज तुमसे दूर होकर ऐसे रोया मेरा प्यार, चांद रोया साथ मेरे, रात रोई बार बार, चांद रोया साथ मेरे, रात रोई बार बार. कुछ है मेरे दायरे, जब मुकद्दर ही बने दुश्मन तो कोई क्या करे, हाय कोई क्या करे, इस मुकद्दर पर किसी का क्या है आखिर इख्तियार, चांद रोया साथ मेरे, रात रोई बार बार, चांद रोया साथ मेरे, रात रोई बार बार. हर खुशी से दूर हूँ, जी रहा हूँ क्योंकि जीने के लिए मजबूर हूँ, हाय मैं मजबूर हूँ, मुझको मरने भी न देगा ये तुम्हारा इंतजार, चांद रोया साथ मेरे, रात रोई बार बार, चांद रोया साथ मेरे, रात रोई बार बार. મિત્રો, મુકેશ વિશે 43 વર્ષોથી આપણે તેમની જીવનગાથા અને તેમની ફિલ્મ સંગીતની સફર વિશે જુદી જુદી માહિતીઓ મેળવતા જ આવ્યા છીએ. એટલે આજના આ ખાસ કાર્યક્રમમાં અમારે તેવી કોઈ વાત નથી કરવી જે આપે પણ અસંખ્ય વાર સાંભળી છે, વાંચી છે. મિત્રો, આજે આપણે મુકેશજીની વિદાય બાદ તેમની ધરોહર અને તેમના પોતાના પણ સીમાચિહ્નરૂપ ગીતો અને એમની અંતરંગ વાતો વિશે વાત કરવી છે. કોઈ કામ કર ગયે હમ તો એ જાણે દુનિયા મેં કોઈ કામ કર ગયે
जाने दुनिया में तेरे हम सफर गीत है तेरे गीत ही तो जीवन गीत है तेरे ओ नगमे प्यार के तू गाए जा और मुस्कुराए जा। अने आम जोवा जाइए ने तो गुजरात ने मुकेश साथे एक अनोखो अने खास संबंध छे। 1940 ગુજરાતી બ્રાહ્મણ પરિવારની માત્ર 18 વર્ષની યુવતી સાથે તેઓ જ્યારે પ્રેમમાં પડ્યા ત્યારે તેમની પાસે પોતાને રહેવા માટેનું ઘર પણ ન હતું। હે તને જાતા જોઈ પણ ઘટની વાટે મારું મન મોહી ગયું હે તને જાતા જોઈ પણ ઘટની વાટે મારું મન મોહી ગયું હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે મારું મન મોહી ગયું હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું હે તને જાતા જોઈ પણ ઘટની વાટે મારું મન મોહી ગયું કેળે કંદોરો ને કોટ માં દોરો કેળે કંદોરો ને કોટ માં દોરો તારા લહેરિયાની લાલ લાલ ભાતે મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું હે તને જાતા જોઈ પણ ઘટની વાટે મારું મન મોહી ગયું બેડલું માથે ને મહેંદી ભરી હાથે બેડલું માથે ને મહેંદી ભરી હાથે તારી ગાગરની છલકાતી છાટે મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું હે તને જાતા જોઈ પણ ઘટની વાટે મારું મન મોહી ગયું રાસે રમતી આંખને ગમતી રાસે રમતી આંખને ગમતી પૂનમની રડિયાલી રાતે મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું હે તને જાતા જોઈ પણ ઘટની વાટે મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું। અને છતાંય ખૂબ જ પૈસાદાર રાયચંદ ત્રિવેદીની સુપુત્રી સરલાબેન સાથે અંતે 1946 તેઓ પરણી ગયા। હા, તેમની વાલી સરલા। સજન મારી પ્રીતડી સદિયોં પુરાણી સજન મારી પ્રીતડી સદિયોં પુરાણી ભૂલી ના ભૂલાશે પ્રણય કહાણી સજન મારી પીતડી jana
નામો જન્મની પ્રીતિ દીધી કા વિસારી જન્મો જન્મની પ્રીતિ દીધી કા વિસારી પ્યારી ગણિત શાને મરણ પથારી જલતાર દૈનિત તો વેદના ન જાણી સજન મારી પ્રીતડી પર ઝુકેલું ગગન કરે અણસારો ધરા પર ઝુકેલું ગગન કરે અણસારો મળશે જીગરને મીઠો અમીનો સહારો ઝંખતા જીવોની લગની નથી રે અજાણી સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી ભૂલી ના ભૂલા જોકે મુકેશ તેમના ધરોહર રૂપ ગીતો અનોખા અને અનેરા બોલ જૂની અને નવી પેઢી માટે મુકતા ગયા છે. એક દિન બિક જાયેગા માટી કે મોલ જગ મે રહ જાયેંગે પ્યારે તેરે બોલ એક દિન બિક જાયેગા માટી કે મોલ જગ મે રહ જાયેંગે પ્યારે તેરે બોલ તુજે કે હોઠો કો દેકર અપને ગીત કોઈ નિશાની છોડ ફિર દુનિયા સે ગોલ એક દિન બિક જાયેગા માટી કે મોલ જગ મે રહ જાયેંગે ચારે તેરે બોલ લા 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 પથ મેં કાંટે લાખ બિછાયે હોની તો ફિર ભી બિછડા યાર મિલાયે અનહોની પથ મેં કાંટે લાખ બિછાયે હોની તો ફિર ભી બિછડા યાર મિલાયે યે બિરહા યે દૂરી તો પલ કી મજબૂરી ફિર કોઈ દિલવાલા કાહે કો ઘબરાએ કરમ પમ ધારા જો બહેતી હૈ મિલકે રહેતી હૈ
बहती धारा बन जा फिर दुनिया से दो एक दिन बिक जाएगा माटी के मोल जग में रह जाएंगे प्यारे तेरे को ला 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 पर्दे के पीछे बैठी सांवल गोरी थाम के तेरे मेरे मन की डोरी पर्दे के पीछे बैठी सांवल गोरी थाम के तेरे मेरे मन की डोरी ये डोरी ना छूटे ये बंधन ना टूटे और होने वाली है अब रहना है थोड़ी करम तम सर को झुकाए तू बैठा क्या है यार गोरी से नैना जोड़ फिर दुनिया से दो एक दिन बिक जाएगा माटी के मोल जग में रह जाएंगे प्यारे तेरे को तुझे के होठों को देकर अपने की कोई निशानी छोड़ फिर दुनिया से दो एक दिन बिक जाएगा माटी के मोल जग में रह जाएंगे प्यारे तेरे को ला 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 ला, ला। અનોખા અને અનેરા બોલ અને તેમના ગીત સંગીત અને તેમની ધરોહરને તેમની વિદાય બાદ પણ જીવંત રાખનાર પાર્શ્વ ગાયક આજે આપણી સાથે આ કાર્યક્રમમાં થોડી જ વારમાં જોડાવાના છે. જાણો છો મિત્રો આ કલાકારને? ઉધમનગર માં જન્મેલો કુકલેટામાં ઉતરેલો ભાવનગર માં ભણેલો રાજકોટ માં રહેલો ઉધમનગરમાં જન્મેલો કુકલેટામાં ઉછરેલો ભાવનગરમાં ભણેલો રાજકોટમાં રખડેલો ઓ બતાવું ફાળી દિલ નો ડગલો હો ફાળી દિલ નો ડગલો તને બરાબર હું જાણું છું તું ભગત છે બગલો હો તું ભગત છે બગલો હું સુરત માં સમજેલો લાગે છે તું કષ્ટેલો એ
खेड़ा गा में खटके लो जामनगर में जन्मे लो उपलेटा में उछरे लो भावनगर में भणे लो राजकोट में रहड़े लो ओ मोटर ने हूँ बोलो गुंगड़ा वाड़ो हो बोलो गुंगड़ा वाड़ो खाली खाली लागे तारो ऊपर वाड़ो वाड़ो हो ऊपर वाड़ो वाड़ो तू अहमदाबाद अथड़े लो देखो देखो टूटे लो खेचण मारो फूटे लो જો કે આપણા આજના ખાસ મહેમાનનો જન્મ જામનગરમાં નહીં પરંતુ સાવરકુંડલામાં થયો હતો. શિક્ષક પિતાનું આઠમું સંતાન અને સૌથી નાના પુત્રને નાનપણથી જ સંગીતના સંસ્કારોનું સિંચન કર્યું. તેમની માતા વિદ્યાબાના કંઠે રોજ ગવાતા શ્લોક મંત્રો અને પ્રાર્થનાએ ગોપીચંદ જાસૂસમાં રાજ કપૂર માટે, નસીબમાં શત્રુઘ્ન સિન્હા માટે, પ્યાસા સાવનમાં જીતેન્દ્ર માટે, ઊંચ નીચ બીચમાં શશી કપૂર માટે, તદુપરાંત લડાકુ અને સિપ્પિયા ફિલ્મોમાં પાર્શ્વ ગાયક તરીકે તેમણે પોતાનો અવાજ આપ્યો છે.
મિત્રો, આ પાર્શ્વગાયક માટે રાજ કપૂરજી એકવાર કહેલું કે મુકેશનો પુનર્જન્મ થયો છે. વર્ષ 1984માં ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ પાર્શ્વગાયકનો એવોર્ડ મળ્યો છે. મુકેશજીના અવસાન પછી સતત 43 વર્ષ સુધી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માટે 2 વખત લીમકા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળેલ છે. તે ઉપરાંત ત્રણેય મંગેશકર બહેનો લતા મંગેશકર, આશા ભોંસલે અને ઉષા મંગેશકર સાથે એમણે ગીતો પણ ગાયા છે. मैं आशिक हूँ दिलदार, उसन मेरे यार प्यार सिखा दूंगा, राजा बनकर तुझको हीर बना दूंगा. मैं राजा बनकर तुझको हीर बना दूंगा. सुन मजनू के उस्ताद, ये रखना यार, इश्क भुला दूंगी मैं, नंबरदार की छोरी कैद करा दूंगी. गोरिये जुल्फ तेरी, गोरिये जुल्फ तेरी लहराए गोरे मुखड़े से, गोरे मुखड़े से टकराए जैसे नागिन कोई, जैसे नागिन कोई बल खाए. बीन बजा दूंगा, राजा बनकर तुझको हीर बना दूंगा. मैं राजा बनकर तुझको हीर बना दूंगा. जुल्फ तो नागिन है, जुल्फ तो नागिन है मस्तानी, जिसको डस ले रे, जिसको डसी न मांगे पानी. क्यों तू चाहे रे, क्यों तू चाहे जान गवानी. रपट लिखा दूंगी मैं, नंबरदार की छोरी कैद करा दूंगी. ओ, एक दिन में ले जा पहुंची मैं, दो चोटी लग गई के. दिन में ले जा पहुंची मैं, दो चोटी लग गई के. आंख में सुरमा गाल पिला ली, तन पे अतर लग गई के. सुरमा लाली और अतर ने खूब कयामत ढाई, बगदर मच गई शोर मच गया, लच्छोरानी आई. लच्छोरानी आई, बाबा लच्छोरानी आई. गलती माफ करो जी, अब से ले ना जाऊं. काहे को शर्मिंदा करती, आजा गले लगाऊं, मैं दिल में तुझे बिठाऊं. प्यारी सी गुजरिया तू प्रीत हमें दे दे, गीत हमें दे दे, संगीत हमें दे दे रे. હા તો મિત્રો, વાત ચાલી રહી છે જ્યાં સુધી મુકેશજીના અમર સંગીતના વારસાને જાળવી રાખવાની. તો શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત છે એક એવું વ્યક્તિત્વ જે માત્ર ગુજરાતમાં નહીં, માત્ર ભારતમાં નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાના અવાજની ઓળખ દ્વારા જ લોકોના મન સુધી પહોંચ્યા. મિત્રો, વાત કરીએ છીએ ડૉક્ટર કમલેશ આવસથીની. આવો સાંભળીએ એમની સાથે આકાશવાણી ભુજ દ્વારા વાતચીત. હેલો, નમસ્કાર કમલેશભાઈ. હાજી, આકાશવાણીના ભુજ કેન્દ્રના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. આકાશવાણીનું આજે બહુ મોટું સૌભાગ્ય છે કે આપના જેવા સિદ્ધ, અને આકાશવાણીનું બહુ મોટું સૌભાગ્ય છે કે આજના દિવસે આપના જેવા ગજાના, ઊંચા ગજાના કલાકાર અમારી સાથે ફોન લાઈન પર ઉપસ્થિત થયા છે. સો નાઇસ ઓફ યુ, અને મને પણ બહુ આનંદ રહેશે શ્રોતાઓને મળવાનો. કમલેશભાઈ, શ્રોતા મિત્રો સાથે આજે મુકેશજીના જીવન વિશે, એમના કલા વારસા વિશે ઘણી બધી વાતો કરવાની છે આપની સાથે, પરંતુ એક એક સુંદર યાદ સાથે તમારી સાથે વાતની શરૂઆત કરવાની પરવાનગી માંગી લો. પ્લીઝ, માય પ્લેઝર જીતેશભાઈ. જી 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 સાહેબ, યુ આર ફ્રી ફોર એની ક્વેશ્ચન, નો પ્રોબ્લેમ. થેન્ક યુ વેરી મચ સરજી. મને યાદ છે લગભગ 1980ની આસપાસ આપે ભુજમાં એક કાર્યક્રમ કરેલો, અને એ હૃદયમાં કંડારાઈ ગયેલી સ્મૃતિ છે આપના અવાજની કે સ્ક્રીન બંધ હોય, હોલનો એક સ્પોટલાઇટ સેન્ટરમાં પડતી હોય અને પાછળથી મુકેશજીનો અવાજ આવે. હા હા, બરોબર છે, બરોબર છે, બરોબર. ધરતી કો આકાશ પુકારે,
અને ત્યારે ખબર પડે કે મુકેશજીની સ્ક્રીન ખુલે ત્યારે સામે ડોક્ટર કમલેશ આવસથી ઉભા રહેલા છે. વેરી ગ્રેટ કોમ્પ્લિમેન્ટ ફોર મી ભાઈ. જી 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 સાહેબ. અને એક મારી જ નહીં સાહેબ, આવી સ્મૃતિઓ આપને લાઈવ સાંભળતા દરેક શ્રોતા મિત્રની હશે જ. મને ફીડબેક મળે છે આ પ્રકાર એવું, અને એ ઈશ્વરની કૃપા છે, મુકેશજીના આશીર્વાદ છે, બીજું કશું નથી જીતેશભાઈ. આમાં જી જી સાહેબ, આ કુદરતી દેન છે, બીજું કશું જ નથી. લોકોને ગમે છે, મારા માટે બહુ જીવનનું મોટું સદભાગ્ય છે. આ આપની વિનમ્રતા છે કે આને આપ સદભાગ્ય સાથે સરખાવો છો, પરંતુ આપે એના માટે શું મહેનત કરી હશે અને કેટલો ભોગ આપ્યો છે એ કદાચ આપ સમજતા હો, પણ અમારા શ્રોતા મિત્રો સુધી પણ તમારા જ અવાજમાં વાત પહોંચે એવી અમોને ઈચ્છા છે. ચોક્કસ, ડેફિનેટલી જીતેશભાઈ. હા તો વાતો કરીએ, પાસે સમય પણ ઘણો છે. જી, મને પણ શ્રોતાઓને મળી અને મારી વાતો પણ મન થશે. હા તો કમલેશભાઈ, પહેલો પ્રશ્ન આપને પૂછું કે સંગીતનો આપને જે આ શોખ લાગ્યો એ પાછળ કઈ ઘટના હતી, અથવા તો તમને ક્યારથી આ સંગીત માટેનો લગાવ ઉભો થઈ ગયો? હા, એક્ચ્યુઅલી મારું જન્મસ્થાન સાવરકુંડલા છે, અમરેલી ડિસ્ટ્રિક્ટમાં જે અત્યારે છે. જી. અને ત્યાં મારા ફાધર સ્કૂલમાં શિક્ષક હતા, ચિત્ર શિક્ષક. ઓકે. અને મારા મધરનો કંઠ બહુ સારો હતો. રોજ સાંજે અમે શિવજીના દર્શને જઈએ અને સંસ્કૃતના શ્લોકો મારા મધર મને સંભળાવતા, અને એ દરમિયાન સંસ્કૃતના શ્લોકો શીખતા શીખતા મને ઉચ્ચાર શુદ્ધિ ધીમે ધીમે મારામાં આવતી ગઈ. પહેલી વાત એ છે, કારણ કે જયારે કોઈ ગાયન રજૂ કરો ત્યારે ઉચ્ચાર શુદ્ધિ બહુ મહત્વની છે, જે પણ ભાષામાં તમે કરતા હો, હિન્દી હોય, ઉર્દુ હોય કે ઇંગ્લિશ હોય, જે બી હોય. અને સાંજે ઘરે આવ્યા પછી અમે લોકો ચૂલા ઉપર બેઠા બેઠા આ બધા શ્લોકોનું પઠન કરતા, અને એ દરમિયાન મારું સદનસીબ કે કોઈ કોઇન્સિડન્ટ કે મારા ઘરની સામે મ્યુનિસિપાલિટીએ પબ્લિસિટી માટે, બહુ જાહેરાત કરતા મીડિયા એટલું બધું હતું નહીં, એ માટે ભૂંગળું મૂક્યું, માઇક હોર્ન માઇક હતા પેલા પોળા હોય ટાઈપના, અને ડેઇલી અંદરથી જે રજૂ થાય બધા ગીતો એવું માટે ગસી પર બેઠો બેઠો સાંભળું, અને એમાં સાંભળતા સાંભળતા બીનાકા ગીતમાલા રેડિયો સિલોનના ગીતો એ બધું સાંભળતો ગયો. મારા મોટા ભાઈ હતા, એ પણ સંગીતના શોખીન હતા, મહેન્દ્રભાઈ, અને એ બધા ગીતો ગાય, અને એ દરમિયાન મને ગાવા તરફ મારી પરિસ્થિતિ સાથે ગાવા તરફ હું ધીમે ધીમે વળવા માંડ્યો. સ્કૂલમાં પ્રાર્થના પણ ગવડાવું, એમાં સંગીતના સંસ્કાર જાણે અજાણે મારામાં રેડાવા લાગે એવું મને લાગે છે. ધીસ વોઝ ધ બિગિનિંગ. અને એમાં એક વખત એવું બન્યું કે મારા ઘરમાં શું હતું કે માયથોલોજીકલ ફિલ્મ કે પેલી સ્ટન્ટ ફિલ્મ કે જે ઇતિહાસની ફિલ્મ એવી જ્યારે છૂટ હતી, કોઈ રોમેન્ટિક કે સોશિયલ ફિલ્મ જોવાની છૂટ નહોતી. પણ નસીબ જો એક વખત ફિલ્મ મેં બરસાત જોઈ રાજ સાહેબની, રાજ કપૂરજીની, અને એ ફિલ્મના ગીતો એટલા સુંદર હતા, આપણે જાણીએ છીએ કે શંકરજી કિશન ઇતિહાસ ફિલ્મ પછી, કે એ ગીતોમાં મને રાજ સાહેબનો જે ગાતા તે મને બહુ ગમવા લાગ્યું. પતલી કમર હે, છોડ ગયે બાલમ, આ બધા ગીતો. ત્યારબાદ તો મને રાજ સાહેબનું ગેલું લાગ્યું. એમની જેટલી પણ ફિલ્મો હોય, આ વારા હોય, સી 420 હોય કે જે પણ ફિલ્મ હોય એની હોય, એ રાજ સાહેબની ફિલ્મો હું જોયા વગર રહું નહીં. गर्दिश में हूँ आसमान का तारा हूँ, आवारा हूँ आवारा हूँ, या गर्दिश में हूँ आसमान का तारा हूँ, आवारा हूँ. घर बार नहीं, संसार नहीं, मुझसे किसी को प्यार नहीं, मुझसे किसी को प्यार नहीं, उस पार किसी से मिलने का इकरार नहीं, मुझसे किसी को प्यार नहीं, मुझसे किसी को प्यार नहीं, सुनसान नगर अनजान डगर का प्यारा हूँ, आवारा हूँ आवारा हूँ, गर्दिश में हूँ आसमान का तारा हूँ, आवारा हूँ.
याद नहीं बर्बाद सही, गाता हूँ खुशी के गीत मगर, गाता हूँ खुशी के गीत मगर। जख्मों से भरा सीना है मेरा, हंसती है मगर ये मस्त नजर। दुनिया दुनिया मैं तेरे तीर काया, तकदीर का मारा हूँ। गर्दिश में हूँ आसमान का तारा हूँ, आवारा हूँ, आवारा हूँ, आवारा हूँ। મારા પિતા રિટાયર થયા એટલે સાવરકુંડલાથી અમે લોકો ભાવનગર આવ્યા અને ભાવનગરમાં મેં સર્વપ્રથમ ફિલ્મ જોઈ બે ગુના, કિશોર કુમાર મને બહુ ગમતા અને મ્યુઝિક પણ બહુ સારું હતું શંકર જયકિશનનું, અને એ ફિલ્મ જોવા ગયો હતા જયકિશનજીને મેં જોયા પ્રથમ વખત અને એમનું ગાયેલું ગીત સાંભળ્યું મેં એક પાસે દિલ બેજુમાં, તો હું વિચારમાં પડી ગયો કે આ જે રાજ કપૂર ગાય છે એ ને આ જયકિશનજી ગાય છે બે એક સરખું ગાય છે, તો મારા મોટા ભાઈ છે મહેન્દ્રભાઈ એણે મારો ભ્રમ ભાંગ્યો, નથી ગાતા રાજ કપૂર કે નથી ગાતા જયકિશન, એ જે ગાય છે એની પાછળ જે વોઇસ છે એનું નામ છે મુકેશજી, અને હું મુકેશજીના પ્રેમમાં જાણે જાણે પડી ગયો અને એના તરફ હું ખેંચવા લાગ્યો. કુદરતની કૃપા હશે કે મુકેશજીના ગીતો છે ને હું બાય હાર્ટ કરવા માંડ્યો, રિયાઝ કરવા માંડ્યો, તો જાણે અજાણે મને ખબર નહીં કે મારા સ્વરમાં એમનું મળતાપણું છે. ક્યા વાત, ક્યા વાત સાહેબજી. પ્યાસે દિલ બે જુબાન તુજકો લે જાઉં કહાં, પ્યાસે દિલ બે જુબાન તુજકો લે જાઉં કહાં, આગ મે ઝાલ કે તબ તક જી બહેલાએગા, એ પ્યાસે દિલ બે ઝુબાન ઘટા ઝુકી ઓર હવા ચલી, તો હમને કિસી કો યાદ કિયા, चाहत के वीराने को उनके गम से आवाज दिया, घटा झुकी और हवा चली, तो हमने किसी को याद किया, चाहत के वीराने को उनके गम से आवाज दिया, ऐ प्यासे दिल बेजुबान मौसम की ये मस्तियाँ, आग में ढाल के तब तक जी बहलाएगा, ऐ प्यासे दिल बेजुबान। कहाँ सीने पे कोई भारी कदमों से चलता है, तारे नहीं अंगारे हैं वो अब चांद भी जैसे जलता है, नींद कहाँ सीने पे कोई भारी कदमों से चलता है, ऐ प्यासे दिल बेजुबान दर्द है तेरी दास्तां, आग में ढाल के कब तक जी बहलाएगा, ऐ प्यासे दिल बेजुबान।
छुपाने को हम हंसते फिरे हंसी झूठी है प्यासे दिल बेजुबान लुक के रहा तेरा जहां मित्रों डॉक्टर कमलेश अवसथीजी साथे तो आपणी वातचीत चालू छे परंतु मुकेशजीना अवाज साथे जोड़ायेला कच्छना पण कई केटलाय कलाकारो छे जेमणे पोताना अवाजने कारणे लोकोना मन सुधी मुकेशजीनी यादोने तरती मूकी छे। कच्छना एवा ज एक प्रख्यात गायक कलाकार भाई श्री राजेन्द्रभाई खीरा आपणी साथे उपस्थित छे फोनलाइन पर। आवो सांभळीए एमनी साथेनी आकाशवाणीना भूज केन्द्रनी वातचीत। मुकेशजीना गीतो गावा माटे 1974-75 માં એક મુકેશ ગીતો ગાતા એટલે મુકેશના ગીતો ગાવા માટે મને જે પ્રેરણા મળી એ ઘરમાંથી જ મળી। એટલે ત્યારે શું છે કે મારા મોટાભાઈ મુકેશજીના ગીતો ગાતા, પછી ધીમે ધીમે એમને એટલું મૂકી દીધું અને ઓર્કેસ્ટ્રા તો ચાલુ જ હતું એટલે એ લોકોએ મને એની જગ્યાએ મુકેશજીના ગીતો ગાવા માટે પ્રેરણા આપી અને મેં પણ શરૂઆતમાં બધે મુકેશજીના ગીતો હું ગાતો। લગભગ આશરે 40 વર્ષ થયા એટલે મુકેશજીના ગીતો ગાવા આમ જોઈને તો સરળ નથી। એમનો અવાજ એકદમ સ્વીટ અને સેજ સોંગમાં તો એમના જેવો અવાજ કોઈનો ન થાય સાહેબ। અને એમણે જે કાંઈ ફિલિંગ્સ પોતાના ગીતોમાં એમણે મૂક્યા છે એ મને બહુ પસંદ પડે છે। એના કારણે હું આ મુકેશજીના ગીતો ગાવા માટે પ્રેરણાત્મક રસ્તો અપનાવ્યો। એટલે શું છે કે એ કોઈ બી અત્યારે કોઈ પણ જૂના જે ગાયકો હતા એમના સોંગ્સ જે છે એ વખતના સંગીતકારોએ જે એમની પાસે કામ લીધું ને એ કામ ખરેખર સરાહનીય છે અને એ લોકોએ પણ બખૂબી સંગીતકારોને જેવું પરફોર્મન્સ જોઈને એનાથી 4 ગણું સારું પરફોર્મન્સ આપતા। તું અગર મુજકો ન ચાહો તો કોઈ બાત નહીં, તુમકી ઓર કો ચાહોગી તો મુશ્કેલ હોગી। આ ગીત જે છે ને આની અંદર તમને સૂર નથી મળતા, નથી કોઈ તાલ મળતો અને એ ગાયક છે એ ગાયક પોતે ચાલુ કરે ગીત પછી એનો ટેમ્પો જળવાય છે। ઓકે, આ બહુ ડિફિકલ્ટ છે સાહેબ। મારા ફેવરિટ ગીતોમાંનો સારંગા તેરી યાદ મેં, સારંગા તેરી યાદ મેં નૈનોએ બેચે હો મધુર તુમ્હારે મિલન બિના દિન કટતે રે। હો અંબુવા કા ઝૂલના વો પી પલ કી છાં, વો અંબુવા કા ઝૂલના વો પી પલ કી છાં, ઘૂંઘટ મે જબ ચાંદ થા મહેંદી લગી થી પાં, આજ ઉજડ કે ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ ખેરા સાથેની વાતચીત આપે સાંભળી। મિત્રો હવે પછીના ફોન કોલમાં આપણી સાથે એક એવા કલાકાર ઉપસ્થિત છે જે વ્યવસાય કચ્છના પ્રતિષ્ઠિત વેપારીમાં આવે, પરંતુ મુકેશજીના સંગીત સાથેનું એમનું જોડાણ કંઈ એટલી હદ સુધીનું કે ગીતો સાંભળવા માટે ખાસ મુંબઈ સુધી જાય અને મુકેશજીના ઘર સાથે પણ એમનો અલગ પ્રકારનો ગરબો। હા, વાત કરીએ છીએ પ્રફુલભાઈ શાહની, આવો સાંભળીએ એમની વાતચીત। ભારતીય ફિલ્મ જગતના મહાન ગાયક સ્વર્ગીય મુકેશજીને મુંબઈના સન્મુખાનંદ હોલમાં રૂબરૂ લાઈવ સાંભળવાનો મોકો મળેલ એ દિવસ હું ક્યારે પણ નહીં ભૂલી શકું। મારા જીવનનો એ યાદગાર દિવસ હતો। હજારો ફિલ્મી અને ગેરફિલ્મી યાદગાર ગીતોની સમગ્ર વિશ્વને ભેટ આપનાર એક નમ્ર અને નેકદિલ ઇન્સાન, એક પ્રભાવશાળી વ્યક્તિત્વના માલિક
એવા મુકેશજીનું ખુદનું ફેવરિટ ગીત જેનો એક મુખડો રજૂ કરીને જાને કહા ગયે વો દિન કહેતે કે તેરી રાહ મેં નજરોં કો હમ બિછાએંગે ચાહે કહીં ભી તુમ રહો ચાહેંગે તુમકો ઉમ્ર ભર તુમકો ન ભૂલ પાએંગે। હવે પછીના ફોન કોલમાં આપણી સાથે ઉપસ્થિત છે એ શ્રોતા ભારતના નથી, હાલ અત્યારે લંડન છે અને આપણી સાથે ફોન લાઇન પર ઉપસ્થિત છે, જેઓ સતત આકાશવાણીના ભુજ કેન્દ્રને સાંભળતા રહે છે અને જે જ્યારે મુંબઈ હતા તેઓ ત્યારે મુકેશજીના ઘરની બિલકુલ પાસે રહેતા અને મુકેશજીના હાથ પર રક્ષાબંધનના મહેંદી મૂકવાનું પણ સૌભાગ્ય જેમને મળેલું છે એવા જ્યોતિબહેન રસિક જોશી લંડનથી। મેં જ્યાં પલી બડી ઉસ ઘર કે સામને મુકેશજી કી સસુરાલ થી ઓર ઇસ હિસાબ સે ઉનકી સાલિયા ઓર હમ ઉનકે ઘર આયા જાયા કરતે થે। મુકેશજી કી હર સાલગીરા પર મેં ઉને મહેંદી લગાયા કરતી થી। ઉનકી મિજાજ કી ક્યા બાત કરું, હમ ઓર ઉનકે બેટે બેટિયા ઉનકે ઘર મેં ઉધમ મચાતે થે પર ઉનોને કભી ભી ગુસ્સા નહીં કિયા। વો શાંત ઓર ખુશ મિજાજ કે ઇન્સાન થે। દિખને મેં આપ સબ જાનતે હૈ कि वो कितने खूबसूरत थे। हर नवरात्र में उनके ससुराल के यहाँ हम गरबा डांडिया खेलते थे। वो बीच में बैठकर हारमोनियम बजाते और गाना गाते थे। वो कहते ज्योति तुम्हारा हारमोनियम लाना न भूलना। मुझे रिकॉर्डिंग देखने का बहुत शौक था। एक दिन हम उनकी रिकॉर्डिंग देखने गए, तब पता चला कि रिकॉर्डिंग कैसे होती है। जब कभी हम उनके घर रह जाते तो उनकी रियाज सुनने सुबह जल्दी उठ जाया करते थे। वो जब हमें घर छोड़ने आते तो कार में आगे बैठने के लिए हम दौड़ते थे। 1976 में मुकेश जी ने मुझे वादा किया था कि इस वक्त मैं अमेरिका से ले लंदन आने वाला हूँ, तब तुम्हारे यहाँ जरूर आऊँगा। लेकिन किसे पता उनके बदले उनकी मौत की खबर आई। यह सुनकर मुझे बहुत दुख हुआ और अफसोस हुआ। बस मेरी यही प्रार्थना है कि हम उनके गाने सुनते रहे। कमलेश भाई, ગુજરાતના આપની સાથે સાથે જેમણે મુકેશજીના અમર વારસાને જીવંત રાખ્યો છે, એવા ગુજરાતના એક બીજા લબ્ધ પ્રતિષ્ઠિત મુકેશજીના વારસાને સાચવતા કલાકાર શ્રી મુખ્તારભાઈ શાહ પણ આજે આકાશવાણીના ભુજ કેન્દ્ર સાથે જોડાવા માટે સહમત થયા છે આપની સાથે સાથે જ, તો ગ્રેટ ગ્રેટ। હા જી, ઇઝ અ વેરી નાઇસ સિંગર અને આજે લેગેસી છે એક્ચ્યુઅલી, મતલબ કે જીવન પર્યંત એમ ચાલુ રહેશે। જી 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 સર, ખૂબ સરસ ગાય છે પોતે। જી, અને આપ પણ અમારી સાથે જૂના મિત્ર છે અને મારા નાના બ્રધર છે। વાહ વાહ સાહેબ, મતલબ એમ કહી શકાય કે એક મુકેશના બીજા નાના ભાઈ પણ મુકેશ। હા, અને ખરેખર ખૂબ સુંદર ગાય છે મુખ્તારભાઈ। જી સાહેબ, આપ જે ખાસિયત છે એકચ્યુઅલી એનામાં હું જોઉં છું કે અવાજની ખાસિયત એનામાં છે ભાવનું નિરૂપણ અને શબ્દોના ઉચ્ચાર દરેક વસ્તુ। હા જી સાહેબ, તો આપ ફોન પર ઉપસ્થિત રહેશો ફોન કોલ પર, હવે પછી અમે ઉપસ્થિત કરવા જઈ રહ્યા છીએ મુખ્તારભાઈ શાહને। હાજી હાજી, આપણ ભાઈ ભુજ આકાશવાણી તરફથી મને આજે મુકેશજી વિશે બોલવાની જે થોડી તક મળી છે એના માટે હું ખૂબ ખૂબ આભારી છું અને જે લોકો અત્યારે અમને સાંભળી રહ્યા છે સર્વેને નમસ્કાર। મુકેશજી ખૂબ જ ઉચ્ચ કોટીના કલાકાર હતા, શ્રેષ્ઠ વ્યક્તિ હતા અને દિલના એટલા સારા વ્યક્તિ જેમની ઘણી બધી વાતો, આમ તો કદાચ આજકાલ હવે ટેકનોલોજીનો ટાઈમ છે જીતેશભાઈ, તો લોકોને ગૂગલમાં કે એવી રીતના સર્ચ કરતા હોય છે અને ઘણી બધી વાતો જાણવા મળે છે, પણ ખૂબ જ અદના કલાકાર, બહુ જ સારા વ્યક્તિ અને જે સારા વ્યક્તિ હોય છે જે દિલથી સારું હોય છે એ જ સરસ ગાઈ શકે છે અને એ જ કદાચ મુકેશજીની ખાસ વિશેષતા હતી કે એમના અવાજની અંદર જે કુદરતે એક બેઝનું જે ટિમ્બર આપ્યું હતું એની સાથે એમનું એક્સપ્રેશન
કારણ કે એમનું દિલ એટલું પવિત્ર હતું, એમનું આત્મા એટલું પવિત્ર હતું જે એમના અવાજમાં રિફ્લેક્ટ થતું હતું. અને એટલે જ મુકેશજીએ જે ગીતો સહજતા સાથે દિલથી ગાયા છે એ બધા જ ગીતો આજે સાંભળનાર લોકોના દિલ ઉપર અસર કરી ગયા છે. મારું તે સૌભાગ્ય છે કે હું એવા યુગમાં પેદા થયો છું કે જે યુગમાં મુકેશજી, રફી સાહેબ, કિશોર કુમાર જેવા દિગ્ગજ કલાકારો હતા અને એમના ગીતો આપણે સાંભળીને મોટા થયા છીએ. અને મુકેશજીની લેગસી, મુકેશજી પછી જેમણે કન્ટિન્યુ કરી છે એ મારા મોટા ભાઈ સમાન ડૉક્ટર કમલેશ અવસ્થી સાહેબ છે. અને મેં તો મુકેશજીને ક્યારેય લાઈવ જોયા નથી, એ મારું સૌભાગ્ય નથી રહ્યું. હું બહુ નાનો હતો જ્યારે એમનો અવસાન થઈ ગયું, બટ કમલેશભાઈને હું નાનપણથી સાંભળતો આવ્યો છું. અને મેં તો મુકેશજીના પર્યાય તરીકે હંમેશા કમલેશભાઈને જ જોયા છે અને એમને જ સાંભળીને અમે પણ મોટા થયા છીએ. અને એ અમારા માટે ખૂબ જ ઇન્સ્પિરેશન સમાન રહ્યા છે. જ્યારે પણ મળ્યો છું ખૂબ જ વહાલથી એમને મને પ્રેમ આપ્યો છે, મને એક નાના ભાઈની જેમ હંમેશા વાતો કરી છે, મને એમને પ્રેરણા આપી છે, મને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ગાવાની બાબતમાં બી ઘણી બધી વસ્તુ એમણે મને કીધેલી છે, તો હું એમનો પણ ખૂબ આભારી છું કે કમલેશભાઈ એક આપણા ગુજરાતના કલાકાર છે જેમણે મુકેશજી પછી એમનું ખાલી જે સ્થાન થયું એને પૂરું કર્યું છે. બહુ જ સુંદર યાદો આપે અમારા શ્રોતા મિત્રો સુધી શેર કરી. મુક્તરભાઈ, આજે અમોને તક મળી છે તો અમે આ તકને જતી નહીં કરી શકીએ. મુક્તરભાઈ, પ્લીઝ પ્લીઝ તમારા સુંદર અવાજમાં અમારા શ્રોતા મિત્રો માટે પુણ્યતિથિ નિમિત્તે શું મુકેશજીનું કયું ગીત ગાવાનું આજે આપ પસંદ કરો પ્લીઝ. એક તો મને ખાસ જીતેશભાઈ એ ગીત ગાવું ગમે છે. હું મારા પ્રોગ્રામની શરૂઆત પણ એ ગીતથી કરું છું. મુકેશજી પણ હંમેશા પ્રોગ્રામની શરૂઆત એ ગીતથી કરતા હતા જ્યારે વિદેશોમાં કરતા હતા પ્રોગ્રામ. અને ગીત છે જિસ દેશ મેં ગંગા બહેતી હૈ. હોઠોં પે સચ્ચાઈ રહેતી હૈ, જહાં દિલ મેં સફાઈ રહેતી હૈ. હમ ઉસ દેશ કે વાસી હૈ, હમ ઉસ દેશ કે વાસી હૈ, જિસ દેશ મેં ગંગા બહેતી હૈ, જિસ દેશ મેં ગંગા બહેતી હૈ. ज्यादा की नहीं लालच हमको, थोड़े में गुजारा होता है, थोड़े में गुजारा होता है. बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है, हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. कुछ लोग जो ज्यादा जानते हैं इंसान को कम पहचानते हैं, ये पूरब है पूरब वाले, हर जान की कीमत जानते हैं, हर जान की कीमत जानते हैं. मिलजुल के रहो और प्यार करो, एक चीज यही जो रहती है, हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है.
से मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने, जो जिसे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने, मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने, रोटी को नहीं पूजा हमने। अब हम तो क्या सारी दुनिया, सारी दुनिया से कहती है हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, होठों पे सजाई रहती है जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। बेगुनाह फिल्म ना गीत साथे नी आपे बात करी, हाँ जी, परंतु ए याद आपने संगीत ना क्षेत्र मा क्या सुधी लई गई? ए याद कदा जीवन भर रही, कारण के जा मुकेश जी नो स्वर में खबर पड़ी के एक्चुअली आई पाछळ मेन तत्व छे स्वर मुकेश जी। पछी ए दिवसों मा राज कपूर साहेब ने बहु फिल्म आवती थी અને એ બધી ફિલ્મો જોતો અને એના ગીતો યાદ કરવા લાગ્યો, અને એમ કરતા 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 મુકેશજીનો અવાજ કે એની રિયાઝ કે થવાથી મુકેશજીની બહુ તે નજીક ગયો મારા મનથી, એનો ઈશ્વર માનવા લાગ્યો કે મારા સ્વરના ગુરુથી સ્વરના ઈશ્વર છે, અને ત્યારથી મારી સંગીત યાત્રા શરૂ થઈ, એમ કહું તો ખોટું ના કહેવાય। કારણ કે બીજી વસ્તુ કહું કે આધ્યાત્મિક વાત કરીએ આપણે તો મને મુકેશજીના સ્વરમાં એક પવિત્રતા લાગતી, કારણ કોઈ પવિત્ર વ્યક્તિનો સ્વર છે, કારણ કે મેં સામે જોયું છે કે અવાજ જે છે એ તમારા સ્વભાવની રિફ્લેક્શન છે, એનો પડઘો બહાર પડે છે। અચ્છા કમલેશભાઈ, સામાન્ય રીતે લોકોનું એવું માનવું પણ રહ્યું કે મુકેશજી છે એ ગાવામાં થોડા સહેલા છે, પરંતુ મારું અંગત માનવું એવું છે કે ઇનએમિટેબલ કદાચ કોઈ અવાજ હોય જેની નકલ કરવી મુશ્કેલ પડે તો એમાં મુકેશજીનો સમાવેશ કરવો જોઈએ, કારણ કે એમના જે સૂરની બારીક લગાવટ છે ને એ વિશે જરા અમારા શ્રોતા મિત્રો સાથે પ્લીઝ વાત કરો ને। હિતેશભાઈ બહુ સારો ક્વેશ્ચન છે। પ્રથમ તો મુકેશજીનો અવાજ જે છે ને એકચ્યુઅલી એક ખાસિયત હતી, એના ગીતો ગાવા સહેલા છે એ સામાન્ય રીતે લોકો માને છે, પરંતુ એમના ગીતો ગાવા અઘરામાં અઘરા એટલા માટે છે કારણ કે એમના જે ભાવ છે એ ભાવ ભાગ્યે જ તમને કોઈ જગ્યાએ જોવા મળશે, એમને લાભો નહોતો પડતો। અને બીજી વાત શું કે જો ખરેખર મુકેશજીનો અવાજમાં ગાવા સહેલા હોત તો એસએન ત્રિપાઠી જેવા સંગીતકારોએ ઝૂમતી ચલી હોવા ગીતે પાછી કેમ ગવડાવ્યું હોત, મદન મોહને ભૂલી હોય યાદે કેમ ગવડાવ્યું હોત, અને એના ગાવા સહેલા પડે એ મારી માન્યતા એવી છે કે એ વસ્તુ સાવ ખોટી છે। અને હું એવું માનું છું કોઈ દિવસ મુકેશજીનો સ્વર કોઈ થઈ ના શકે, એક અને અન્ય હતા, એના એનો અવાજ હતો, એને સ્વરને ઈશ્વરના આશીર્વાદ હતા, ઈશ્વરની કૃપા હતી, એટલે એ સ્વર ચાલ્યો, એટલું જ નહીં આજ સુધી ચાલે છે અને આવતી સદીઓ સુધી આ સ્વરને કશું જ નહીં થાય। એ બધા લિજેન્ડ હતા, રફી સાહેબ, મુકેશજી, મન્ના ડે, હેમંતકુમાર બધા, એટલે એ વસ્તુનું હું ખંડન કરું છું કે ગીતો સાવા ખાવા સહેલા નથી ગાવા। હાજી કમલેશભાઈ, આપે જે વાત કરી કે રાજ કપૂરજી અને મુકેશજીનો અવાજ અલગ અલગ છે એ આપને પછી ખબર પડી, પરંતુ એવું બન્યું કે આપ રાજ કપૂર સાહેબને પણ રૂબરૂ મળી શક્યા હો અને એમની કંઈ વિશેષ યાદો હોય? હાજી, અમદાવાદમાં એક કાર્યક્રમમાં રાજ સાહેબ આવેલા, મારા આવ્યા હતા પોતે કોઈ કોર્ટના કામે, અને અમદાવાદ બાબુભાઈ શાહ અલંકાર ટોકીના માલિક અને શ્રી શશીકાંતભાઈ નાણાવટી મારા પૂજ્ય ચિત્રકના સંપાદક હતા, હું એમને સાંભળાવી શકું મારા ગીતો, એટલા માટે એક કલાક એમને ફાળવ્યો। સવારે પ્રેમા ભવનમાં આવ્યા અને એ સમયમાં મુકેશજીની એક મેં રેકોર્ડ બહાર પાડી હતી પોલિટર કંપનીએ, સંગીત હતું મહેશ નરેશનું, અને શબ્દો હતા મુકેશજીના રાજ સાહેબના પરમ મિત્ર ભરૂમ શાયર અસરત જયપુરીજી, અને આ આખી રેકોર્ડ છે એ મહેશભાઈ અને નરેશભાઈ બંને અંગત રસ લઈ અને હું
નેશનલ લેવલ ઉપર મારી કલા પ્રસ્તુત કરી શકવા માટે પોતે બહાર પાડેલી. તો એમાં એક શબ્દો એ ટાઈપના હતા કે આપણે તો મુકેશજીને મિસ કરીએ છીએ, પરંતુ એમના પોતાના જે મનોભાવ છે એના વિશે કોઈ વિચાર્યું? તો એમાં એ ટાઈપના હતા કે સ્વર્ગમાં ગયા આપણે મુકેશજી શું ફીલ કરે છે. એમાં એવું કહેતું કે યહાં તુમ નહીં હો અરે સુનને વાલો, તુમ્હારી મુઝે યાદ આને લગી હૈ, ફરિશ્તોં કો ક્યા મેં અપને ગાને સુનાઉં, મોહબ્બત તુમ્હારી લુલાને લગી હૈ, મેં બહોત દૂર ચલા આયા હું, અપની આવાજ તો દુનિયા મેં હી છોડાયા હું. ગાને સુનાવું, મોહબ્બત તુમ્હારી રુલાને લગી હૈ, મેં બહોત દૂર ચલા આયા બહોત દૂર ચલા આયા હું, મેં બહોત દૂર ચલા આયા હું, અપની આવાજ તો દુનિયા મેં હી છોડાયા હું, મેં બહોત ચલા આયા આયા.
खूबो छोर था गाए थे सभी के गाने, कोई तो रूह कोई जान कहा छता था, कोई तो रूह कोई जान कहा आवाज से अपनी आवाज से अपनी आवाज से दीवाना किया करता था। मैं बहुत दूर चला आया आया। आ गीत सांभळ्या पछी राज कपूर साहेब नु शू रिएक्शन मळ्यु इंस्टंट? एमनी पासे मैं आशीर्वाद मांग्या, मन के बस कमलेश कमलेश बन के आ गया है। कई एनी पाछळ कोई नो मर्म हशे समझायो नहीं, परंतु कुदरते कोई પોતાની અટળ લીલા મેં બતાવી અઠવાડિયા જ પછી કે 15 દિવસ પછી ફિલ્મ રણચંડી સુહાગ દિયાનું પ્રોડક્શન, ગૌરાંગભાઈનું સંગીત, એમાં મારું ડ્યુએટ રેકોર્ડ કરવાનું હતું અને એમાં હતા આશા ભોસલેજી. મારી ઓળખાણ કરાવડાવી તો કે એ કોણ હે, તો આશાજીને કહ્યું કે કમલેશ અવસ્થી હે, અમદાવાદ સે આયે હે, પ્રોગ્રામ કરતા હૈ. અચ્છા અચ્છા, કૈસે પ્રોગ્રામ? મુકેશજીના ગીતો. રેકોર્ડિંગ શરૂ થયું, હું મનમાં એકચ્યુઅલી કંપારી જ કંઈ કરાશે, આ વિશે ગાઉન કોઈ નાનસુની બાબત નહીં. અને પહેલું જ એકચ્યુઅલી મારું રેકોર્ડિંગ, અને આવી એક એક સામ્રાજ્ઞી સાથે, સ્વર સામ્રાજ્ઞી સાથે ગીત પૂરું થયું. એટલે મેં પૂછ્યું, આશાજી આપકો મેરા ગાના કૈસા લગા? તો ચહેરા ઉપર એના હાવભાવ ફરી ગયા, એટલું જ કહ્યું કે આપકો મેરે ચહેરે સે પતા નહીં ચલા, એમ કે મારી પીઠ થાબડી. અને ગૌરાંગભાઈ ને ગૌરાંગ મિસઅન્ડરસ્ટેન્ડ મત કરના, યે મુકેશજી કોપી નહીં કરતે, ઉનકી ખુદ કી આવાજ હી મુકેશજી સે મિલતી હૈ, ઓર મુકેશજી કા જો હૈ આશીર્વાદ ઉનમે મિલા હૈ. પછી કઈ વિચારતા એમ તરત ઉષા ખન્નાને ફોન કર્યો. ઉષા ખન્નાજીને તે દિવસોમાં ગોપીચંદ જાસૂસ નામની ફિલ્મ બની રહી હતી રાજ સાહેબની, તો ઉષાજી આપ રાજ સાહેબ કે લીએ કુછ સ્વર ઢૂંઢ રહે હૈ ના, મેં કલ એ લડકે કો આપકે પાસ ભેજતા હું. અને એ વખતે મને એટલો બધો એક અંદરથી આનંદ થયો કે આવી દિગ્ગજ વ્યક્તિ મારા માટે આવો પ્રયત્ન કરે, મારા માટે તકલીફ લે. હું આશાજી પાસેથી સીધો પ્રણામ કરી ઉષાજી પાસે ગયો, એક ગીતનું પાયલોટ રેકોર્ડિંગ કરવા આવ્યો ફેમસ સ્ટુડિયોમાં, અને એ એપ્રુવલ માટે રાજ સાહેબ પાસે આરકે સ્ટુડિયોમાં ગયું. તો સાંભળતા જ તે રાજ સાહેબે તરત રિએક્શન આપ્યું, ઇનકો મેને સુના હૈ શાયદ યે અમદાવાદ સે હૈ ના, કમલેશ અવસ્થી ઉનકી રેકોર્ડ ભી મેરે પાસ હૈ, કારણ કે મેં રેકોર્ડ આપી હતી, ઓટોગ્રાફ આવ્યો હતો મને એને. અને ગોપીચંદ જાસૂસના બધા ગીતો માટે એના ગળામાં મારો સ્વર નિવાસ કરવા માટેથી મારું માટે પ્લેટફોર્મ બન જાય. દિલ દીવાના તેરા મેં દીવાની તેરી, દિલ દીવાના તેરા મેં દીવાની તેરી, પ્યારે કર લે કહે જવાની મેરી,
दिल दीवाना तेरा मैं दीवानी तेरी। मेरी सजनी तू मेरे नहीं प्यार की, मेहरबानी तेरी मेहरबानी तेरी मेहरबानी तेरी मेहरबानी तेरी। जब से देखा तुझे दिल धड़कने लगा, हाँ धड़कने लगा। जब से देखा तुझे दिल धड़कने लगा, हाय धड़कने लगा। दिल में शोलाए मोहब्बत धड़कने लगा, हाँ धड़कने लगा। मेरी नजरों में पढ़ ले कहानी मेहरबानी तेरी मेहरबानी तेरी मेहरबानी तेरी मेहरबानी तेरी। बात सुन ले तू मैडम जरा गौर से जरा गौर से। बात सुन ले तू मैडम जरा गौर से जरा गौर से। प्यार कर ले तू जाकर किसी और से किसी और से। जिसको अच्छी लगे ये जवानी तेरी मेहरबानी तेरी मेहरबानी तेरी मेहरबानी तेरी मेहरबानी तेरी। छोटी सी राजा मेरी मान ले, हाय मेरी मान ले। अरे छोटी सी राजा मेरी मान ले, हाँ मेरी मान ले। क्यों तू पीछे पड़ी है मेरी जान के, हाय मेरी जान के। न पड़े कर जिंदगानी मेरी मेहरबानी तेरी मेहरबानी तेरी। दिल दीवाना तेरा मैं दीवानी तेरी दिल दीवाना तेरा मैं दीवानी तेरी। त्यार पछी आपनी फिल्म लाइन में प्लेबैक नी सफर शुरू थई। जी जी जी। ए विशेष अनुभवो पण आजे આપની પરવાનગી હોય તો અમે આપને પૂછીએ। ગોપીચંદ જાસૂદી તમને વાત કરું કે આનું ડ્યુએટ રેકોર્ડ થયું પછી એક રશિયન સ્ટીમર ઉપર શૂટિંગ ચાલતું હતું ગેટ ઓફ ઇન્ડિયાથી દૂર થોડું અને મારું ઉષાજીનું એક ડ્યુએટ છે દિલ દીવાના તેરા મેં દીવાની તેરી એ રેકોર્ડિંગ ચાલતું હતું એ ગીતનું અને શૂટિંગ બી હતું। રાજ સાહેબ બેઠા હતા ખુરશી ઉપર અને બાજુમાં પત્રકાર હરીશ મહેરા હતા વીકલીના એડિટર હતા સાહેબ। રાજ સાહેબ આંખો બંધ કરીને આ ગીત સાંભળતા હતા અને ગીત સાંભળતા જ ગયા સાંભળતા જ ગયા કારણ કે એને રિહર્સલ કરતા હતા ઇન્સ્ટ્રુમેન્ટ માટે। તો ગીત પૂરું થયા બાદ આંખો ખોલીને હરીશભાઈ ની સામે જોયું હરીશજી સામે, હરીશ ડોન્ટ યુ થિંક મુકેશ ઇઝ રીબોર્ન ઇન હિઝ વોઇસ? આ મારા માટે જિંદગીનો બહુ મોટો ઉપહાર કે આશીર્વાદ હતા। કંઈક એટલાય ગીતો યાદ આવે જ્યારે તમારા પ્લેબેકની વાત આવે। મનમોહન દેસાઈજી સાહેબ સાથેની આપની જે મીટિંગ થઈ જિંદગી ઇમ્તહાન લેતી હે એ બધા ગીતો પ્લીઝ પ્લીઝ આજે કહો ને અમારા શ્રોતા મિત્રોને। અમર અકબર એન્થની ફિલ્મનું એક એવોર્ડ ફંક્શન હતું સન્મુખાન દોરમાં, તો એ વખતે ગોપાલ શર્મા સિલોનના એક્સ એનાઉન્સર એ પોતે કંટ્રોલ પેલું કરતા સંચાલન કરી રહ્યા હતા અને એમાં મનમોહન દેસાઈ ઋષિ કપૂર કાદર ખાન પ્રયાગરાજ એ લોકો સ્ટાલવર્ટ બધા આવેલા અમિતાભ બચ્ચન અને એ વખતે ચાલતું હતું મુક્તિ ફિલ્મનું ગીત સુહાની ચાંદી રાતે હંમેશો એ દીધી
એ મેં ક્યારે લોકોએ વંશમોર આપ્યો, કારણ કે ગીત હું એડલિપ થી ઉપાડું છું અંતરાથી. ગીત જેવું પૂરું કર્યું એટલે લક્ષ્મીકાંત ને પહેલા અંદર દાખલ થયા. એટલે બાય ધેટ ટાઈમ ગોપાલ શર્માએ બીજું એનાઉન્સમેન્ટ કરી નાખ્યું હતું, દોસ્ત દોસ્ત ના રહા. તો મનમોહન દેસાઈ અંદર દોડીને આ કમલેશભાઈ આ ગીત તમે રિપીટ કરો. એટલે મેં કેમ, મને કે લક્ષ્મીકાંત પહેલાના ગીત સંભળાવવું છે મારે. ઓડિયન્સે બહુ પાડી કે ના, એની પછી બીજું કે દોસ્ત દોસ્ત કારણ હિટ ગીત કહેવાય આપણે. છતાં મેં શ્રોતાઓની માન આપીને એક ગંત્રો ગાયો. એવું કેમ, તો કે આમાં જે અવાજ સસ્ટેન થાય છે ને તમારો, કે એ કે મારે લક્ષ્મીને સંભળાવો છે તમારા અવાજની ક્વોલિટી. પોતે અંદર આ ગ્રીન રૂમમાં બધા, અને મનમોહન દેસાઈજીએ કીધું કમલેશ હવે તમે મારી ફિલ્મમાં ગાશો. એટલે મને બહુ આશા નહોતી. એટલે અમિતાભ બચ્ચન એ સામે જોયું તો કે સાચી વાત છે, તમે યુ કીપ યોર વર્ડ્સ. અને લક્ષ્મીકાંત પહેલામાં લક્ષ્મીજી હતા, હી વોઝ મોર સોશિયલ. મારી પીઠ થાબડી, મને કે બહુ અચ્છા ગયા આપને. અને બીજા જ અઠવાડિયે આ ગીત માટે મને એ લોકોએ બોલ્યા. Oh,
बसी इम्तिहान लेती है, बेबसी इम्तिहान लेती है, बेबसों की जान, बेबसों की जान लेती है, दिल लगी इम्तिहान लेती है, दिल लगी इम्तिहान लेती है। दिल की गली से बच के गुजरना, दिल की गली से बच के गुजरना, ये सोच लेना फिर प्यार करना, ये सोच लेना फिर प्यार करना, आशिकी इम्तिहान लेती है, आशिकी इम्तिहान लेती है, आशिकों की जान, आशिकों की जान, आशिकों की जान लेती है, दोस्ती इम्तिहान लेती है, दोस्ती इम्तिहान लेती है। सारी नसीबों की है खराबी, सारी नसीबों की है खराबी, ये हमने जाना बन के शराबी, ये हमने जाना बन के शराबी, मैं कशी इम्तिहान लेती है, मैं कशी इम्तिहान लेती है, मैं कशों की जान, मैं कशों की जान, मैं कशों की जान लेती है, दोस्ती इम्तिहान लेती है, दोस्ती इम्तिहान लेती है, दोस्तों की जान, दोस्तों की जान, दोस्तों की जान लेती है, जिंदगी इम्तिहान लेती है, जिंदगी इम्तिहान लेती है। वाह 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 कमलेश भाई, केटली कई केटली यादो छे, परंतु एक विनंती करी शकू साहेब जी आपने? हाँ जी। अमारा श्रोता मित्रो रेकॉर्ड्स द्वारा के अत्यारे सोशल मीडिया द्वारा तो आपने सांभळे, परंतु आकाशवाणीना माध्यम थी आप कई कई नानकडू गुनगुनावो ने प्लीज। शू सांभळू छे आपने बोलो? आपनी पासे तो खजानो छे साहेब जी, प्લીઝ પ્લીઝ આપને આપના મૂડ મુજબ ગાવ સાહેબ, પ્લીઝ કે જે હું સાંભળું આપને જે મને બહુ જ ગમે છે, વેરી ક્લોઝ ટુ માય હાર્ટ। ચિઠિયા હો તો હર કોઈ બાંચે, ચિઠિયા હો તો હર કોઈ બાંચે, ભાગ ના બાંચે કોઈ, करमवा बैरी हो गए हमार, सजनवा बैरी हो गए हमार।
बसे परदेश सजनवा सौतन के भर माए जाए बस परदेश सजनवा सौतन के भर माए ना संदेश न कोई खबरिया रुत आए रुत जाए डूब गए हम बीच भंवर में डूब गए हम बीच भंवर में करके सोला पार सजनवा बैरी हो गए हमार मोरी सुनी मरम न जाने को सुनी सेज गोद मोरी सुनी मरम न जाने को छटपट तड़पे प्रीत विचारी ममता सूरो ना कोई इस पार हमारा ना कोई इस पार हमारा ना कोई उस पार सजनवा बैरी हो गए हमार चिट्ठिया हो तो हर कोई बांटे भाग ना बाटे कोई करमवा बैरी हो गए हमार सजनवा बैरी हो गए वाह 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 साहेब जी आज आकाशवाणी भूज केन्द्र ने अमरा सर्वे श्रोता मित्रों एक धन्यता की लागण अनुभवे साहेब जी आज आपना एक निकटतम मित्र अने संगीत क्षेत्र बहुज जानीतु नाम एवं मनहर उदासजी अपनी साथ फोन लाइन पर उपस्थित है तो हमें सांभिए एमनी साथ बातचीत હું જ્યારે મુંબઈ આવ્યો ત્યારે મારી મુલાકાત આપણા મહાન સંગીતકારો લેજન્ડરી સંગીતકાર કલ્યાણજીભાઈ અને આનંદજીભાઈ સાથે થઈ અને એ સમયમાં જ્યારે હું અહીં આવ્યો ત્યારે એક વાત કહેવાની જરૂરી છે કે હું બહુ જ નાનો હતો ત્યારથી મુકેશજીનો બહુ મોટો ફેન મુકેશજીના ગીતો બહુ જ ગાતો એમના ગીતો મને બહુ પસંદ આવતા અને એમનો અવાજ પણ મને બહુ જ એક એક જાતનું જ્યારે પણ હું સાંભળું ત્યારે મને બહુ જ અતિ પ્રિય અવાજ એટલે હું કલ્યાણજીભાઈ અને આણંદજીભાઈને હંમેશા એમના જે કમ્પોઝિશન એ વખતે કરતા એ કમ્પોઝિશન હું ગાઈને સંભળાવતો અને એમ ઘણા દિવસો પછી એકવાર મને આણંદજીભાઈ અને કલ્યાણજીભાઈએ કહ્યું કે અમારે એક ગીતમાં તમારો વોઇસ ટેસ્ટ કરવો છે અને બીજે દિવસે એ ગીત મેં રેકોર્ડ કર્યું સુમન કલ્યાણપુરજી સાથે અને પછી હું ભૂલી ગયો હતો થોડા સમય પછી મને આણંદજીભાઈએ રેકોર્ડ હાથમાં આપી કે તમારી તમારું આ ગીત તમે ગાયું તો એની રેકોર્ડ આવી ગઈ છે એટલે હું તો ભૂલી ગયેલો મેં એમને પૂછ્યું તો એમણે કીધું કે ભાઈ આ તમે જે ગીત તમારી પાસે અમે ગૌરાવેલું એ ગીત તમારા અવાજમાં જ રાખવામાં આવ્યું છે ફિલ્મમાં એ ફિલ્મ હતી વિશ્વાસ અને એમાં જીતેન્દ્ર અને અપર્ણા સેન મેઇન કાસ્ટમાં હતા અને એ સમયે મને પછી
એમ કહેવામાં આવ્યું કે મુકેશજીએ બધા જ ગીતો આ ફિલ્મના ગાયા હતા અને આ ગીત માટે મુકેશજી પાસે જ્યારે ડેટ માંગી ત્યારે એ મુકેશજી અવેલેબલ નહોતા, એટલે અર્જન્ટ આ ગીત શૂટિંગ માટે જરૂરી હતું. એટલે અમને એમ થયું કે ચાલો આપણે આ આપણી પાસે વોઇસ છે એમના અવાજમાં કરી અને મોકલી આપીએ અને પછી ફાઇનલ ટ્રેક માટે આપણે મુકેશજી પાસે ગૌરાવી લેશું. એટલે એમણે કહ્યું કે અમે જ્યારે મુકેશજી પાસે ડેટ માંગી ત્યારે મુકેશજીને ખબર હતી કે આ કોઈ નયા કોઈ છોકરા નવા કોઈ છોકરાએ ગાયું છે આ ગીત. એટલે એમણે સાંભળવાની ઈચ્છા પ્રકટ કરી કે મને પહેલાં એકવાર આ સંભળાવો. જ્યારે એમણે ગીત સાંભળ્યું ત્યારે એમણે મને બહુ મોટું સર્ટિફિકેટ આપ્યું કે જેણે પણ ગાયું છે આ ગીત બહુ સારી રીતે ગાયું છે અને હવે આને ફરીવાર કરવાની જરૂર મને નથી લાગતી. એટલે આવા અદ્ભુત એ મહાન વ્યક્તિ મુકેશજી, જેને લીધે હું આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્લેબેક સિંગર તરીકે આવ્યો. એટલે એમને એક તો કોટી કોટી પ્રણામ કરું છું. અને એક અદ્ભુત પ્લેબેક સિંગર તો ખરા જ, પણ સાથે સાથે એક અદ્ભુત મહાન વ્યક્તિ, એક વ્યક્તિત્વ એમનું, એક ઇન્સાન તરીકેના. હી વોઝ અ ડિવાઇન પર્સન. આપસે હમકો બિછડે હુએ એક જમાના બીત ગયા, અપના મુકદર બિગડે હુએ એક જમાના બીત ગયા, અપના મુકદર બિગડે હુએ અપના મુકદર બિગડે હુએ એક જમાના બીત ગયા, આપસે હમકો બિછડે હુએ એક જમાના બીત ગયા. આપસે મિલકે ઇન આંખોં મેં કિતને ખ્વાબ સજાયે થે, જિસ ગુલશન મેં હમને મિલકે ગીત વફા કે ગાયે થે, ઉસ ગુલશન કો ઉજડે હુએ ઉસ ગુલશન કો જુડે હુએ એક જમાના બીત ગયા, અપના મુકદર બિગડે હુએ અપના મુકદર બિગડે હુએ એક જમાના બીત ગયા. અપના મુકદર બિગડે હુએ
अपना मुकद्दर बिगड़े हुए एक जमाना बीत गया। वाह सरस, खूब सरस मनहर भाई, तमे तो सरस हार्मोनियम लई अने सूर साथे सूर मिलावी अने एज जूनी यादो ताजी करी दीधी, जाने के आ गीत गई काले ज रेकॉर्ड थयुं होय एटलो ज हजी ताजगी भर्यो तमारो अवाज सांभळीने, अमारा श्रोताओने पण खूब मजा आवशे। थैंक यू वेरी मच सर। अने हवे आपने खास ए पूछवानुं मन थाय अहींया के मुकेशनुं नी प्रत्ये तमारुं आकर्षण શરૂઆત કેવી રીતે થઈ એ જરા સંક્ષિપ્તમાં અમારા શ્રોતાઓ ચોક્કસપણે આપની પાસેથી જાણવા માંગશે મનહરભાઈ। હું જ્યારે બહુ નાનો હતો ને ત્યારે સ્કૂલમાં અમે જ્યારે ભણતા હતા ત્યારે એ સમયમાં મુકેશજીના કેટલા બધા ગીતો આવેલા, એ ગીતો એટલા બધા હોન્ટ કરતા, જ્યારે પણ સાંભળે ત્યારે બહુ જ ગમતા, અને એમાં એ સમય તો આપણે સાવ નાની ઉંમર હતી, અને એ વખતે એક ગીત આવેલું આજારે અબ મેરા દિલ પુકારા, હવે આપણે તો એ ઉંમર હતી ને એ ઉંમરમાં એવું કંઈ આપણને કોઈ ખબર પણ નહીં, પણ એ ગીત બધા એટલા બધા ગમતા હતા કે ત્યારથી પછી બધી કોલેજમાં સ્કૂલમાં મુકેશજીના ગીતો વધારે ગાવાની પ્રેક્ટિસ હતી, અને ઇવન મુંબઈ આવ્યા પછી પણ ઘણો સમય સુધી હું સ્ટેજ ઉપર કલ્યાણજી આનંદજી નાઇટમાં અને બધે મુકેશજીના ગીતો પણ જરૂર ગાતો હતો। મનહરભાઈ આપે જેમ કહ્યું એમ કે કોલેજમાં ને એમ આપે ગાવાનું શરૂ કર્યું, તો કોલેજ કાળમાં તમારે એક મિત્રતા પણ થઈ, જે મિત્ર આજે અમારા ખાસ મહેમાન છે આજના કાર્યક્રમમાં, તો એ વિશે જરા શ્રોતાઓને જણાવશો? યસ, કમલેશ અવસ્થી મારા બહુ જ જૂના મિત્ર, ભાવનગરમાં અમે બંને અલગ અલગ કોલેજમાં અભ્યાસ કરતા હતા। રાજકોટથી હું ભાવનગર મિકેનિકલ એન્જિનિયરિંગ કરવા આવેલો, અને મારે કમલેશની સાથે મુલાકાત થઈ, અને મજા એ આવી ગઈ કે અમે બંને મુકેશજીના સખત મોટા ફેન્સ, અને એમની જે ગાવાની રીત, એમની જે સ્ટાઇલ, એ એટલી અદ્ભુત એ સમયમાં હતી કે કોઈ પણ માણસ સાંભળે તો મુગ્ધ થઈ જાય, અને એટલું નહીં પણ એ સમયમાં એમની કોલેજના એટલા બધા પ્રોગ્રામોમાં કદાચ મેં પણ એમને જઈને ઓડિયન્સમાં બેસીને સાંભળેલા, અને એટલા બધા લોકો જ્યારે એમનું કોન્સર્ટ હોય ત્યારે એટલા બધા લોકો ત્યાં ભેગા થતા હતા, એટલે ત્યારથી અમારી બંનેની મુલાકાત થઈ, એ મુલાકાત આજે પણ એ જ બલકે વધીને ખૂબ ગાઢ થઈ છે। ખૂબ અદ્ભુત વ્યક્તિ કમલેશભાઈ, ખૂબ સુંદર, ખૂબ અદ્ભુત ગાયક, અને એક બહુ જ સારા મિત્ર, મારી સાથે જે મિત્રતા એમણે આજ સુધી નિભાવી છે એનો મને ખૂબ જ આનંદ છે, અને જ્યારે પણ હું એમના કાર્યક્રમો પ્રોગ્રામો વિશે જાણું છું, જોઉં છું, ત્યારે અત્યંત આનંદ થાય છે, અને નિયમિત રીતે અમે લોકો એકબીજા સાથે વાત પણ કરીએ છીએ, અને મજાની વાત એ છે કે હજી પણ મારે હું પણ જેમ ગાઉં છું એમ કમલેશભાઈ પણ આજે પણ એટલા જ એક્ટિવ અને એટલા જ રેગ્યુલર પ્રોગ્રામો કરી રહ્યા છે, એનો મને અત્યંત આનંદ છે। એક અદ્ભુત મિત્ર હોવાનો મને ખૂબ ગર્વ છે। મનહરભાઈ વિશેના આપના પ્રતિભાવો પ્લીઝ શેર કરો। હાજી, હું ને મનહરભાઈ ભાવનગરમાં ભણતા હતા, એવો પોલિટેકનિક કોલેજમાં હતા, એન્જિનિયરિંગ કોલેજમાં, અને હું સાયન્સ કોલેજમાં હતો, બંને મુકેશજીના ફેન, અને ત્યારથી અમારી દોસ્તી 62 થી। ખૂબ સારા કલાકાર અને બહુ ઉમદા વ્યક્તિ, અમે સાથે ભાવનગરમાં ઘણા કાર્યક્રમો કર્યા, બીજાર્થમાં કહું તો ભાવનગરની ગલીએ ગલી અમારા માટે રંગમંચ બનતી, પણ આજે ગર્વ છે આટલા વર્ષે કે જે દોસ્તી અમારી અકબંધ છે। સાંઈ ભક્ત મનહરભાઈ, એણે એક સમાજ માટે બહુ સુંદર કામ કર્યું છે કે ગુજરાતી સાહિત્યને લાઇબ્રેરીમાંથી સૌના ઘર ઘરમાં પહોંચાડ્યું છે। આજે ગુજરાતને ગઝલગાથા કર્યું હોય તેનો શ્રેય
ફક્ત મનહરભાઈ ને જાય છે. ઇઝ વેરી નાઇસ પર્સન, આઈ એમ પ્રાઉડ ઓફ હિમ ફોર એવર. અને કમલેશભાઈ, હેલો, હાજી કમલેશભાઈ, કેનેડાના આપના એક ખૂબ જ નિકટતમ મિત્ર અને જાણીતા કટાર લેખક શ્રી સલીલભાઈ દલાલ એ પણ આજે આપણી સાથે ફોનલાઈન પર ઉપસ્થિત થઈ રહ્યા છે. અરે વાહ. હાજી, અમે મેક્સિમમ કોશિશ કરી છે કે આપના અંતરંગ વર્તુળ સુધી પહોંચીએ. આવો સાંભળીએ એમની સાથેની વાતચીત. 20મી ઓગસ્ટ આવે અને મુકેશને આપેલી અમારી એક શ્રદ્ધાંજલિ મને કાયમ યાદ આવે. મેં લખ્યું હતું કે સૌમ્ય અને શાલીન સ્વભાવના મુકેશજી કોઈને નારાજ કરી શકતા નહોતા, એટલે મોત આવ્યું તો તેને પણ ઇનકાર કરી શક્યા નહીં. મુકેશજીની ગાયકી વિશે ખૂબ લખાયું છે, ખૂબ કહેવાયું છે, પણ એમના ક્રિકેટ પ્રેમ વિશે કદાચ બહુ નથી લખાયું. અત્યારે યાદ આવે છે એક કિસ્સો. 1973ની 4 જાન્યુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડની બીજી ટેસ્ટનો છેલ્લો દિવસ હતો અને આ બાજુ તેમના પુત્ર નીતિનનું પ્રથમ ગીત રેકોર્ડ થવાનું હતું, એટલે બધાના કાન રેકોર્ડિંગ ઉપરાંત નેચરલી રેડિયોની કોમેન્ટ્રી પર પણ સતત હતા. એક બાજુ એક ગીત તેરી ઝીલ સી ગહેરી આંખો મેનું રેકોર્ડિંગ પત્યું અને બીજી બાજુ ઇન્ડિયા જીતી ગયું, એટલે તરત મુકેશજી બોલ્યા, દેખના યે ગાના ખૂબ ચલેગા. આમ જોવા જઈએ તો મુકેશજીના જીવનમાં અમારા શહેર કેનેડાના ટોરન્ટોનું બહુ જ અલગ મહત્ત્વ છે. તેમણે છેલ્લા શ્વાસ ભલે 27મી ઓગસ્ટે અમેરિકાના ડિટ્રોઇટમાં લીધા હતા, પણ 25મી ઓગસ્ટે અહીં ટોરન્ટોમાં તેમની છેલ્લી કોન્સર્ટ હતી. તે દિવસે તેમને ગળામાં તકલીફ હોય એ પુત્ર નીતિનને સ્ટેજ પર મોકલવા લાગ્યા અને નીતિનજીએ જીવનમાં પહેલીવાર લતાજી સાથે ગાયું. તેમણે અને તેમના પુત્ર નીતિને પણ પછી તો ભેગા મળીને જાને કહાં ગયો વો દિન ગાયું હતું, પણ એમાં પણ જાણે કે ભાવિ પોતાનો અણસાર આપતું હોય એમ નીતિનજીને ભાગે એ પંક્તિઓ આવી જે સામાન્ય રીતે બહુ ગવાતી નથી. શબ્દો જુઓ. ઇસ દિલ કે આશિયાને મેં ઉનકે ખ્યાલ રહ ગયે, ઇસ દિલ કે આશિયાને મેં ઉનકે ખ્યાલ રહ ગયે, તોડ કે દિલ વો ચલ દિયે, હમ ફિર અકેલે હો ગયે, હમ ફિર અકેલે હો ગયે. કમલેશ અવસાદથી મુકેશમાં પરકાયા પ્રવેશ કરતા કલાકાર છે, એટલે માત્ર અવાજમાં જ નહીં એમની પર્સનાલિટીમાં પણ મુકેશજીની શાલીનતા અનુભવી શકાય છે. મને કાયમ લાગ્યું છે કે તેમણે કેવા મોટા મોટા સંગીતકારો અને ગાયક કલાકારો સાથે ગાયું છે અને છતાંય ક્યારેય કોઈ અભિમાન નહીં. હું તો માનતો આવ્યો છું કે એ પોતાના નામને સાર્થક કરતા હોય છે, કેમ કે એ પોતાની સિદ્ધિઓને હિન્દીમાં કહીએ તો કમ કરીને કહે અને ઇંગ્લિશમાં એ લેસ કરીને કહે છે, કમલેશ. છોડ કે હમકો ચલ
दुनिया गम की यूं चली, आंधिया गम की यूं चली, सपने मेरे बिखर गए, आंसू भी मेरे पूछने लगे, साथी तेरे किधर गए। आंधिया गम क्यों चली, आंधिया गम क्यों चली, सपने मेरे बिखर गए, आंसू भी मेरे पूछने लगे, साथी तेरे किधर गए। वैसे इस गाने के 13 स्ट्रांजे लिखे गए थे, मैं एक और आपको सुनाता हूं, एक शेर और सुन। हमने तो अपना जान कर, हमने तो अपना जान कर उनको गले लगाया था, पत्थर को हमने पूज कर अपना खुदा बनाया था। सलील भाई, एक साचू तमने कहूं अंगद ने बात केम नो, नानपण थी बहुत मोटो फैन रह्यो छु, फिल्म ने चिल्लम रेगुलर वात कमियो कटर लेखक हती, અને એમની જે સ્ટાઇલ છે આખી નવી મને ડેવલપ કરેલી, અને સાહિત્ય ક્ષેત્ર ની અંદર એક બહુ મોટું નામ, અને જયારે મેં એક પુસ્તક લખવાની હિંમત કરી, મારી બધી યાદોનું સંપુટ મેં પુસ્તક લખ્યું છે જે ગુર્જર ગ્રંથ દ્વારા પ્રકાશિત થયું છે, એનું નામ છે મીરા જીવન સંગીત। એટલે મેં સલીલભાઈ ને રિક્વેસ્ટ કર્યો, સલીલભાઈ આને માટે તમે પ્રસ્તાવના લખો। એને બહુ શાંતિથી વિચાર કર્યા પછી મને હું લખી દઈશ તમને એવી રીતે કે તમે અંદર તમને સંતોષ થશે, અને બહુ દિલથી અમને પ્રસ્તાવના લખી છે, હું બહુ આભારી રહીશ દિલભાઈનો। જેમ ઓફ અ પર્સન દિલભાઈ, ખૂબ ખૂબ આપને મારી યાદ આપું છું, સો નાઇસ ઓફ યુ। અને કમલેશભાઈ, ગુજરાતને ગૌરવ અપાવવામાં આપ સૌ જેવા મહાન કલાકારોની સાથે સાથે એક અન્ય ક્ષેત્રના પણ એવા એક તારલા સમાન ગુજરાતના વ્યક્તિત્વ જેવા ભાઈશ્રી અને મહાન ક્રિકેટર કરશનભાઈ ઘાવરી એ પણ આજે આપણી સાથે કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે। આવો સાંભળીએ કરશનભાઈ ઘાવરી સાથે આકાશવાણીના ભુજ કેન્દ્રે કરેલી વાતચીત। સંગીતની દુનિયામાં મુકેશજી હિમસેલ્ફ એ એમના ગીતોમાં એમના ગાયનોમાં જેટલી મધુરતા હતી એ સાંભળવાનું ખૂબ જ સારું લાગે, અને એમનો અવાજ પણ એવો હતો કે લોકોના દિમાગમાં કે લોકોના દિલમાં બેસી જાય। મારી પોતાની ચોઈસ પ્રમાણે તો હું કહું ને તો એમનું સારામાં સારું ગાયન મને જે ગમે એ હતું કે જીના યહાં મરના યહાં ઉસકે સિવાય જાના કહાં, કલ ખેલ મેં હમ હો ન હો ગર્દિશ મેં તારે રહેંગે સદા, ભૂલોગે તુમ ભૂલેંગે વો પર હમ તુમારે રહેંગે સદા, વન ઓફ ધી બેસ્ટ સોંગ ઓફ, અને ઇટ કેન કે આપણે કહીને કે આવા ગીતો આપણા ઘરમાં આપણા દિલમાં ઘર કરી જાય। કરશનભાઈ, તમે એક્ઝેક્ટલી યુ હેવ હિટ ધ બુલ્સ આય, કારણ કે આજનો અમારો જે આ કાર્યક્રમ પ્રસારિત થઈ રહ્યો છે એનું ટાઇટલ જ જીના યહાં મરના યહાં છે। અરે વાહ વાહ, ક્યા બાત હૈ, ક્યા બાત હૈ, ક્યા બાત હૈ। ઓ દેખો, આપણે સબ લોગોં કી જિંદગી સે વો શબ્દ નો જોડા હુઆ હૈ જી, તો આ તો યુ નો જે જે સંગીતકાર હતા એના
શંકર જયકિશન, કે જે જેણે આ ગાયનના જે બોલ લખેલા છે અને જે રીતે એને રેન્ડરિંગ કરેલું છે મુકેશજીએ, જી, એન્ડ ઇટ વોઝ એબ્સોલ્યુટલી વન્ડરફુલ, એન્ડ લોટ ઓફ યુ નો ધ ક્રેડિટ ગોઝ ટુ રાજ કપૂર ઓલસો. જી ચોક્કસ, યુ નો મુકેશજી, રાજ કપૂર, શૈલેન્દર, હર્ષદ જયપુરી, શંકર જયકિશન, એ લોકોની જે ટીમ હતી, ટીમ વર્કમાં એ લોકોએ જેટલા વર્ષોમાં કેટલાય અનગિનત ફિલ્મોમાં કામ કર્યું, અને એ જમાનાના ગીતો છે ને આજે બી લોકો ગુનગુનાવે, આજે બી રેડિયો ઉપર તમને સાંભળવા મળે, આજે બી તમને ટીવી ઉપર સાંભળવા મળે. એમનું એક બીજું ગ્રેટ એનો કમ્પોઝિશન હતું, અને મુકેશજી એમાં એટલા સરસ ગીત ગાયેલા, જે દેશ ને ગંગા બહેતી જી, આ લોટ ચલે, વાહ, ફોટો પે સચ્ચાઈ રહેતી હૈ, જી, આ બધા ગીતો એને ખૂબ જ મધુર હતા, ને આ બધા અમર ગીતો છે, આ કોઈ દિવસ લોકો ભૂલી ન શકે. આપણે વાત કરીએ આજના અમારા જે મુખ્ય મહેમાન છે ડોક્ટર કમલેશ અવસદથી. હું તો એકચ્યુઅલી કમલેશભાઈને તો ઘણા વર્ષથી ઓળખું છું, કારણ કે હું જ્યારે પ્રોફેશનલ ક્રિકેટ રમતો કિન્યામાં ઇન નૈરોબી, એન્ડ આઈ હેડ ઇન્વાઇટેડ ધેમ, યુ નો, ધ એન્ટાયર ગ્રુપ ઓફ કમલેશભાઈ, અચ્છા, ઇન નૈરોબી ફોર અ મંથ, જી, એન્ડ વી ઓલમોસ્ટ, યુ નો, અબાઉટ ઇન 31 ડેઝ વી ડીડ ધ અરાઉન્ડ 24-25 શોઝ ધેર. ઓહો, એન્ડ હી વોઝ અ સુપર હિટ ધેર. કમલેશભાઈ, એટલે કમલેશભાઈ તો અમારા ખૂબ જૂના મિત્ર છે. जीना यहाँ मरना यहाँ इसके सिवा जाना कहाँ, जीना यहाँ मरना यहाँ इसके सिवा जाना कहाँ, जी चाहे जब हमको आवाज दो हम है वही हम है जहाँ, अपने यही दोनों जहाँ इसके सिवा जाना कहाँ, इसके सिवा जाना कहाँ, जी चाहे जब हमको आवाज दो हम है वही हम थे जहाँ, अपने यही दोनों जहाँ इसके सिवा जाना कहाँ, ये यही अपने निशान
इसके सिवा जाना कहाँ, जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ। કરસનભાઈ સાથેની એક સારા ક્રિકેટર છે, એક બહુ સારા મિત્ર છે મારા, અને એક બહુ સહૃદય એક વ્યક્તિ છે. મને યાદ છે કે 87માં એમણે ઈસ્ટ આફ્રિકામાં અમારા લોકોની ટૂર ગોઠવી હતી પ્રોગ્રામની નવરાત્રિમાં, અને ત્યાં ગરબા પણ હતા અને મ્યુઝિકલ ટૂર પણ હતી, અને અમે લોકોએ લગભગ 20-25 પ્રોગ્રામો કર્યા ત્યાં. પણ મેં જોયું છે કે એ કાર્યક્રમોને એટલી સફળતા મળી એનો શ્રેય હું કરસનભાઈને આપું છું. અને જ્યારે જ્યારે અમે મળીએ છીએ ત્યારે એટલો જ ઉમળકો અને એટલી જ તે ઉષ્મા એના સંબંધમાં છે, એમના વર્તનમાં છે. એટલે આઈ એમ પ્રાઉડ ઓફ હિમ. જી 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 સાહેબ. અને કરસનભાઈ ગાવરી એટલે, અને કમલેશભાઈ સંઘર્ષ કરીને આગળ આવેલી એક વ્યક્તિ, અને ટોટલ નિરામય વ્યક્તિ, કોઈ ડાઉન ટુ અર્થ, કોઈ અભિમાન નહીં, કોઈ મોટાઈ નહીં, વેરી ફ્રેન્ક પર્સન. હા જી. અને કમલેશભાઈ આજે એક આપના એવા ચાહક, હા જી, જેમની ઉંમર કદાચ હું કહું તો અમારા શ્રોતા મિત્રો પણ નહીં માને, જેમની આજે ઉંમર છે 99 વર્ષની. મને ખબર છે કોણ છે, હું અત્યારે તમને કહી દઉં. જી જી જી, વિલાસબા. યસ યસ યસ. હું વિલાસબેન સનાભાઈ શાહ અમદાવાદથી વાત કરું છું. આજે મારી ઉંમર 99 વર્ષની છે અને ઈશ્વરની કૃપાથી મારી તબિયત સારી છે. તો વાત કરીએ મુકેશજીની. મુકેશજીના ગીતો પહેલેથી ખૂબ ગમતા, ખાસ કરીને તેમનો ધરતી કો આકાશ પુકારે, ચાંદ કી દીવાર ના તોડી વગેરે વગેરે. હું એમના ગીતોથી એટલા માટે પ્રભાવિત હતી કે તેમનો અવાજ ભાવપૂર્વક આવતો, અમે તેમને કે કહેતો કે જેથી તેઓ હરાભર્યા ગીતો, ખાસ કરીને બીજાની સરખામણીમાં ઘણા ગમતા, અને તે ઘણા ગીતો દર્દભર્યા પણ હતા, તેથી મને એ વધારેમાં વધારે વાલા લાગતા. હું આજે તેમની પુણ્યતિથિ ઉપર તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું. કમલેશભાઈની, મુકેશજીની પુણ્યતિથિ ઉપર અમદાવાદમાં થતા મોટાભાગની નાઇટ અમે ખાસ લગભગ 1980થી જોતા આવ્યા છીએ. કમલેશભાઈનો અવાજ અને લઈ હુબહુ મુકેશજીના ભાષણ શુભરૂ મળતું આવતો, અને અમો જાણે કે મુકેશજીને સાંભળતા હોઈએ તેવો આનંદ પામતા. આશીર્વાદ છે વિલાસ રે. ધરતી કો આકાશ પુકારે, આજા આજા પ્રેમ દુવારે, અનાહી હોગા ધરતી કો આકાશ પુકારે, આજા આજા પ્રેમ દુવારે, આના હી હોગા
दुनिया को छोड़ के प्यारे झूठे बंधन तोड़ के सारे जाना ही होगा બાની એક બહુ તમને ખાનગી વાત તમને કરું એ મારા કોઈ પણ જન્મદિવસ હોય ને કોઈ પણ જગ્યાએ હું અમેરિકા હોઉં તો નંબર શોધીને પણ એમની આશીર્વાદનો સંદેશો મને મળી જાય અને એક વખત એમના ઘરે હું ગયો મને આમંત્રણ આપ્યું તો એમની જે સેવાકીય પ્રવૃત્તિ છે એ ખાસ સાંભળવા જેવી છે તમને ખબર નહીં હોય કે એમના ઘરની અંદર પાળેલા પ્રાણીઓ જે ઘાયલ થયેલા હોય જે માંદા હોય એનું નાનકડું એવું ઝૂ બનાવ્યું છે રોજ સાંજે ગળા કપાયેલા કબૂતરો હોય કે કોઈ ગાડી છે કતરાયેલો કૂતરો હોય કે કોઈ પક્ષીની પાંખ તૂટી ગઈ હોય એની અંદર સાચવે પોતે એની સારવાર કરે અને રાત્રે બધાને બાય બાય ને ગુડ નાઇટ કરી જય શ્રી કૃષ્ણ કરી માથે એનું કંતન ઢાંકી દે પછી પોતે નિંદ્રાધીન થાય એક વખત એવો હતો કે એક કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિના બે શો હતા એક દિવસ ટાગોર ને બીજો ટાગોર ટાઉન હોલ ટાઉનનો શો પૂરો થયો પછી મેં કહ્યું કે બા કાલ તમે આવો અને મુકેશજીને પુષ્પહાર તમારા હાથે તમે કરો મને કે હું દીકરા આવી જઈશ કમનસીબે બીજા દિવસે વરસાદ ખૂબ થયો એટલો બધો વરસાદ કે તમારો વાહન તમે ચલાવી ના શકો રોડ પર મારી ગાડીમાં અંદર પાણી ઘૂસી ગયું એટલી બધું તકલીફ અમે લોકોએ વિચાર કર્યો કે આવા વાતાવરણમાં માજીને આપણે તકલીફ નથી આપતી એટલે ફોન કર્યો કે વિલાસભાઈ તમે નીકળતા નહીં આજે મને કે શું વાત કરો છો હું તો પહોંચી ગઈ ટાગોર હોલ ઉપર વિચાર કરો આ કયો પ્રેમ હશે કે કઈ નિસ્વાર્થ લાગણી મારા માટે હશે અને બીજી વસ્તુ કરો ગયા વર્ષે એકચ્યુઅલી એટ ધ એજ ઓફ 98 એ ટાઉન હોલના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને કદાચ મારી તમારી કરતા પણ અહીં તબિયત સારી છે ઈશ્વરે એટલીને સ્વાસ્થ્ય આપ્યું છે પ્રભુને પ્રાર્થના કરીએ વિલાસબા ખૂબ લાંબુ જીવે અને ખૂબ સંગીત એમને અને હવે મિત્રો સાંભળીએ કૌશિક કોઠારી પાસેથી ડૉક્ટર કમલેશ અવસદથી અને મુકેશજી વિશેની વાતો કૌશિકભાઈ પોતે એક મુંબઈમાં બહુ મોટા ઓર્ગેનાઇઝર છે સંગીતના કાર્યક્રમો અવારનવાર કરતા રહે છે મુકેશ ચંદ માથુર એ તો પૂરા નામ હૈ મુકેશજી કા લેકિન હમ સબ ઉને મુકેશ કે નામ સે જાતે ઔર વો ભી कई सालों से 1945 में उन्होंने सबसे पहले गाना गाया फिल्म पहली नजर के लिए दिल जलता है तो जलने दे तब से 1976 तक जब उनका देहांत हुआ उन्होंने कई फिल्मी गाने गाए हैं हिंदी फिल्मों में इतने पॉपुलर हुए हैं कि आज भी इतने सालों बाद ना तो हम उनको भूल सकते हैं ना उनके गीतों को कहते हैं ना कि मॉर्टल मेन इमॉर्टल मेलेडीज इंसान तो चला जाता है लेकिन पीछे जो छोड़कर जाता है संगीत प्यारा सा संगीत जैसे मुकेश जी ने छोड़ा वो कभी भूल नहीं सकते कमलेश अवसती को कौन नहीं जानते नोन एज द वॉइस ऑफ मुकेश कई बरसों से वो मुकेश जी के गाने गाते आए हैं उस वक्त से जब मुकेश जी खुद उनको सुनकर अपना आशीर्वाद दिया શ્રોતા મિત્રો હવે આપણી સાથે કાર્યક્રમમાં ફોન લાઈન પર ઉપસ્થિત છે ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયા કમલેશભાઈ નમસ્તે અરે કેમ છો નરેશભાઈ મહાદેવ મહાદેવ હર મહાદેવ હર ભાઈ બહુ યાદ કરીએ છીએ તમને બસ સો નાઇસ ઓફ યુ મેં આ લોકોએ થોડી વાર પહેલા કહ્યું કે મને બંને ભાઈ એમ જ કહેતા હતા કે મહેશ નરેશ ને કમલેશ ત્રણ ભાઈઓ છે એટલો પ્રેમ મને એમણે આપ્યો છે અને ટ્રીબ્યુટ ટુ મુકેશ બહાર ના પડ્યો તો રાજ સાહેબે મને પોતાના ગળે ના લગાડ્યો સ્વર પ્રમાણે મને ફિલ્મના ગાવાનું નોત કીધું અને મને કીધું સગા ભાઈ જેમ પ્રેમ બંને આપ્યો છે હમણાં જ મેં આપનો ઉલ્લેખ કર્યો સૌથી પહેલો સ્ટુડિયો તમે ફિલ્મનો બતાવ્યો તમે ચંપો મે કેળમાં કેમ ભૂલી શકાય ભાઈ એક કયું ગીત હતું કમલેશભાઈ તારી મોજડી મૂકીને માથે પહેલું એ વળી પાછા રમેશ મહેતા
રમેશ મહેતા. તારી મોજડી મૂકીને માથે, તારી મોજડી મૂકીને માથે, તારી મોજડી મૂકીને માથે, તારું ચોરે ચૌટે હાટે. અરે બોલ બોલ ઓ કેતકી, અરે બોલ બોલ ઓ કેતકી, ક્યારે પરણીશ મારી સાથે? જા જા, હું તો નહીં પરણું. તારી મોજડી મૂકીને માથે. અને અજંતા એપાર્ટમેન્ટમાં કેટલો મને ફેમિલિઝમ સાચવો છે ને, કેટલો આનંદ કર્યો છે આપણે લોકોએ. અરે અમે પણ જયારે જયારે ભાવનગર બહિષ્કોર પાર્ટી નો શો લઈને આવીએ ત્યારે તમે કઈ ઓછું નથી કર્યું ભાઈ. બહુ મજા કરી છે ભાઈ. એટલે મેં કહ્યું કે મને કુટુંબ ના સભ્ય જેમ મહેશ નરેશ કમલેશ એમ મને એક વાર કહ્યું હતું મને તમે લોકોએ. હા છીએ છીએ, કહ્યું તું નહીં અત્યારે બી કહીએ છીએ. સાચી વાત છે, તમે મને રાખ્યો છે એવો. અને આજના દિવસે તમે સાચું કહો ને, વંદન કરું છું પહેલા હું આજના દિવસે. બસ પ્રભુ ખૂબ સુંદર આયુષ્ય આપને, આપણે સૌને આપે અને સુખી રાખે, બસ એવી પ્રાર્થના. તમને મને બહુ જ આનંદ થયો, કારણ કે કોણ જાણે કેવી લેણ દેણ છે, કેવી ઋણાનું બંધ થશે. કે પહેલા રેકોર્ડિંગ પછી મને યાદ છે કે મહેશભાઈની આંખમાં સહેજ આંસુ મેં જોયા. મને કે કમલેશભાઈ આ વાતને મારે નેશનલ લેવલ ઉપર લઈ જવો છે. તરત જ ત્યાં ઋણમીનને ફોન કરીને પોલીડોર કંપની સાથે એમણે રેકોર્ડિંગ કરવા માટે બધી એને પ્લાનિંગ કર્યું. મારું બહુ જીવનનું મોટું સૌભાગ્ય છે ભાઈ, બહુ મોટું સૌભાગ્ય છે. તમે તમે ગાવ છો જે રીતે તમારો અવાજ છે, કોઈ આંખો બંધ કરીને જુઓ તો મુકેશજી અને આપમાં કઈ ફરક જ ના લાગે. અને બીજી વાત, સો નાય સો મને તો ગૌરવ એ છે પાછો કે તમે તો મુકેશજી પાસે પણ ગૌરવ્યું છે, મોટી વાત એ છે. અને એ લાવો મને પણ આપ્યો, કેમ ભૂલી શકાય જીવનભર ભાઈ. સદાબહાર છો તમે, તમારા શો જયારે જયારે હોય ત્યારે દોડી આવી જવાનું મન થાય. અત્યારે અવાજ છે હજી પણ તમે જાળવી રાખ્યું છે, તમારી વાત છે. બસ બસ પ્રભુની કૃપા અને તમારા સૌના આશીર્વાદ ભાઈ. બસ હું તો એવું માનું છું, ખરેખર માનું છું. આ બરાબર બરાબર બસ આપના આશીર્વાદ આપતા રહેજો. બસ કઈ નહીં, તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કનોડિયા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અને આ રીતે જ આગળ વધો અને મુકેશજીની અમરિયા તાજા કર્યા રાખો, ત્યાં તાજી જ કર્યા કરો. કોરોનાથી બચતો ક્યાંય બી જાઓ તો પહેલા હાથ ધોજો, પછી મો પર કપડું રાખજો, દો ગજ દૂરી રાખજો. બહુ આનંદ થયો આજે ભાઈ ભાઈ. ખુશ રહો કમલેશભાઈ, ખુશ રહો. થેન્ક યુ વેરી મચ. હા હાજી, ખૂબ નાઇસ ઓફ યુ ભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ નરેશભાઈ કનોડિયા અને ડૉક્ટર કમલેશ અવસ્થીને આપ સાંભળી રહ્યા હતા. કેટલી બધી સુંદર યાદો છે અને ઘણું બધું કહેવાનું છે, પણ આપની આ સફર દરમિયાન કેટલીય ફિલ્મ હસ્તીઓ હશે જેમની સાથેની આપની મુલાકાતો થઈ હોય, એ યાદો નાની નાની અમારા શ્રોતા મિત્રોને અને અમને પણ કહો પ્લીઝ. જી, એક વખત નરગીસજી મારા કાર્યક્રમમાં આવેલા અને મને એમણે કહ્યું કે તમે મુંબઈ આવો ત્યારે મને મળજો, કંઈક કરશું તમારા માટે. એક બે વખત આવ્યા છતાંય તે મેં બહુ એટલો બધો ઇન્ટરેસ્ટ ના લીધો, કારણ કે મને આશા હતી કે આ લોકો બોમ્બે જાય પછી બધું ભૂલી જાય. એક વખત ભાઈદાસવાનો કાર્યક્રમ હતો અને નરગીસજીને આમંત્રણ આપવામાં આવ્યું. પ્રથમ તો એમણે કહ્યું કે ભાઈ હું નહીં આવું, કારણ કે ઉજાગરા થાય મારી તબિયત સારી નથી રહેતી. પણ સમાવતર એમને આ લોકોએ ડિટેલ બધી કીધી, તો કે એ કમલેશ અવસ્થી હે, અમદાવાદ દો તીન બાર મિલ ચુકી હું, કે તો મેં આવંગી. તો નરગીસજી કાર્યક્રમમાં આવ્યા આવ્યા અને એક સ્કૂલનો ચેરિટી શો હતો. આવ્યા ને મને કે આપને બાદને મેરા કોન્ટેક્ટ ક્યુ નહીં કે, મારી પાસે કોઈ જવાબ ના હતો. સ્ટેજ ઉપર આવ્યા ને છ સાત ગીતો સાંભળીને પોતે જતા રહ્યા, કારણ કે હી વોઝ નોટ કીપિંગ વેલ એટ ધેટ ટાઈમ. જતા જતા મને કહેતા ગયા કાલ સવારે બ્રેકફાસ્ટ મારી સાથે લેવાનો. એટલે હું ને મારા મિત્ર પ્રેસ ફોટોગ્રાફર સુરેશ જેઠવા પાલી હિલ ઉપર બંગલે ગયા. એ બહાર જતા હતા કારણ કે થોડું મોડું થઈ ગયું. શી વોઝ વેરી પંક્ચ્યુઅલ ઇન ટાઈમ. અમને જઈને નીચે ઉતરી ગયા, હાથ પકડીને મને અંદર નાસ્તાના ટેબલ ઉપર બેસાડ્યો. પોર્ચમાં દરિયા કિનારે સુંદર બંગલો એનો હતો. બ્રેકફાસ્ટ આવ્યો, પહેલો ક્વેશ્ચન
बाद में आपने मेरा कॉन्टेक्ट क्यों नहीं किया? तो दीदी की तो आपको परेशान मत कर, ऐसी क्यों बात करते हो? मैं आपके लिए कुछ करना चाहती हूँ। मैं चाहती हूँ कि आप लता मंगेशकर जी के साथ एक स्टेज पे अपना प्रोग्राम पेश करें। ये दिवसों में ये राज्यसभा ना मेंबर था, कदाच एमनो प्लान हतो के दिल्ली ना रामलीला मैदान में एक मोटो शो करिए चैरिटी नो, परंतु एक कोई बनी ना सको, कारण थोड़ा ज वक्त में ये बीमार पड़ा ने सिलेक्ट फॉर यूएसए अने ये बनी ना सको आज भी। परंतु एक वस्तु तमने कहू के एमना आशीर्वाद में ताकत केटली हशे कि मैं राज कपूर जी माटे गायो, जेमनी पेर आज एक दंतकथा बनी गई है। अने बीजी वस्तु के लता मंगेशकर साथे मैं ड्यूएट पण गायो, लताई साथे मैं फिल्म गोपी जसमा ड्यूएट पण गायो। अंति विशेष आशीर्वाद में ताकत केवी हशे, आज हूँ पण मानु छू के नगीश जी ना आशीर्वाद हशे। एवं ते नृत्य जे कार्यक्रम में आवेला मुकेश जी एनिवर्सरी थी 84 मां अमे त्रण कार्यक्रम साथे कर्या, ई त्रणे कार्यक्रम साथे कर्या अने अमार साथे एक फोटो पण प्रोग्राम लीधेलो, એટલે બે કોપી હતી, એટલે મેં કીધું એક કોપી આપ રાખીએ, દૂસરી કોપી એમ આપકે ઓટોગ્રાફ દીજીએ। મારા આશ્ચર્ય વચ્ચે ઓટોગ્રાફમાં શું લખ્યું હતું ખબર છે? મ્યુઝિકલી યોર્સ નુતન। વાહ 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 વાહ। વૈદ્યની સાથે મેં વેસ્ટિડની ટૂર કરી, વિદ્યાર્થીના સાથે મેં લોકો હોલેન્ડની ટૂર કરી, અને એ ઉપરાંત સંજીવ કુમાર એ હું કહું તો અતિશોક્તિ નહીં ગણાય, વોઝ માય ફેમિલી ફ્રેન્ડ, એ કુટુંબના પરિવારનો સભ્ય એમનો હતો હું, એનો ભાઈ કિશોર, એનો ભાઈ નિકુલ અને બેન ગાયત્રી છે, એ ગાયત્રીબેન હ્યુસ્ટનમાં છે, અને રેગ્યુલર અમે લોકો ફોન કરીએ છીએ, દર રક્ષાબંધન હોય કે ભાઈબીજ હોય એમનો ફોન આવે જ। આવા અસંખ્ય લોકો સાથે શંકરજી કિશનવાળા શંકરજી સાથે મારે બહુ દંગત સંબંધ હતો, એમને મ્યુઝિક હોલ ઉપર જવું અને સાંજે જવું તો રાત્રે 8:30 વાગે અમે સાથે નીકળીએ, અને મુકેશજીને એટલો બધો પ્રેમ કરતા અને મારા માટે પણ એ પ્રેમ ટ્રાન્સફર થયેલો। શંકરજી એમની ગાડીમાં મને રેસકોર્સ માલક્ષ્મીથી હાજીલી સુધી લઈ જાય, મને લિફ્ટ આપે અને પછી પોતે પોતાના ઘર તરફ જતાવે, અને મને બહુ જ પ્રેમ કરતા। શારદાજી છેલ્લા મળ્યા લગભગ અમે ગયે વર્ષે, તો પહેલો શારદાજી એકચ્યુઅલી પ્રતિભા કમલેશજી, શંકરજી આપકો બહુત પ્યાર કરતે થે, વાત પૂરી થઈ ગઈ? એટલે લોકોનો બહુ પ્રેમ મને મળ્યો છે, આવા અસંખ્ય કલાકારોને મળ્યો છું, અત્યારે યાદ રાખું તો ગણ્યા ગણાશે નહીં। પરંતુ એક છે કે મારી સંગીત સફર દરમિયાન મને હંમેશા સારા લોકો જ મળ્યા, મહેશભાઈ નરેશભાઈ હું તો ખોટું નહીં કે મને એમ જ કહેતા કે મહેશ નરેશ અને કમલેશ એટલો બધો પ્રેમ કર્યો, ગૌરાંગભાઈ અવિનાશભાઈ આ બધા લોકોની સાથે મને બહુ જ તે એક જીવવાની તક મળી, એનું મારું સદી માનું છું। જી 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 કમલેશભાઈ, લક્ષ્મીકાંતજીના ઘરમાં કિચનમાં જઈને મને બેસવાની છૂટ હતી। અચ્છા કમલેશભાઈ, આપે આપનો ખૂબ અમૂલ્ય સમય આકાશવાણીના ભૂજ કેન્દ્ર માટે ફાળવ્યો છે, એ ખરેખર અમારું બહુ મોટું સૌભાગ્ય રહ્યું છે। આજે આપે આટલી સુંદર યાદો મુકેશજીની પુણ્યતિથિના કાર્યક્રમમાં આપી, અંતમાં મુકેશજી માટે કંઈક કહો પ્લીઝ। મુકેશજી માટે એક જ વસ્તુ કહું કે એક ફરિશ્તા હતા મુકેશજી, ભૂલા પડી ગયેલા ફરિશ્તા આ દુનિયાની અંદર, કે જેના સ્વરમાં એકલો પ્રેમ જ હતો, પ્રેમ જ હતો, અને મેં લોકો પાસેથી સાંભળ્યું છે કે એ વ્યક્તિ અજાત શત્રુ હતા, તેમની સાથે મારી એક જ વખત જીવનમાં મુલાકાત થઈ, એ આજે વર્ણવું। મુકેશજીના કાર્યક્રમે જોયેલા શંકરજી કે નાઇટમાં ઘણી વખત ભાવનગરમાં પણ આ પોતે પધારેલા, પરંતુ અમદાવાદમાં ફેબ્રુઆરી 76માં મુકેશજીનો એક કાર્યક્રમ હતો, નીતિન મુકેશ હતા અને સાથે કમલ બારોટ કે એવું કોઈ હતું, યાદ હતું જૂનો કોઈ, એટલે આયોજકોને મેં કીધું કે ભાઈ મારે મુકેશજીને ફૂલ હાથે સ્વાગત કરવું છે, એટલે મારા માટે રેફરન્સ પહેલાં એમને મળી ચૂકેલો, એમના માણસ પુત્ર હતા અનિલભાઈ ફળિયા ઇન્ટેરિયર ડેકોરેટર, એને મારી ઓળખાણ આપી રાખેલી,
એટલે હું સ્ટેજ ઉપર ગયો. સીન વિદ્યાલય જે અમદાવાદનું છે ખ્યાતનામ સંસ્થા, એના કમ્પાઉન્ડમાં એમનો કાર્યક્રમ ગોઠવાયેલો. મને ક્ષણે ક્ષણ યાદ છે, મારી નજરે સામે તારે સાજે 1976 વર્ષ પહેલા મેં એમને ફ્લાવર બુકે આપ્યા, તો મારી સામુ જે નરસિંહને કીધું આપકે બારે મેં સુના હૈ, કારણ કે સભાથી જિક્ર થતો આ વસ્તુનો, લેકિન આપકો નહીં સુના. કેટલી મોટી વાત કહેવાય કે આવી દિગ્ગજ વ્યક્તિ જે હોય, ડિગ્નિટી વ્યક્તિ, કે તમને તમારા માટે રેફરન્સ આપી અને પોતે રસ લે. બાકી મેં તો ઘણી સેલિબ્રિટીને જોઈ છે, જાણવું હોય કે જાણતા હોય છતાંય તે ન જાણતા હોય દોડ કરે, કોઈ દંભ નહીં, કોઈ પણ પ્રકારની આર્ટિફિશિયલ પેલી નહીં, પરંતુ ફક્ત નિર્મળતા મને ચહેરા ઉપર જોવા મળી. કે જે સ્વરને હું પવિત્ર માનતો હતો ને પવિત્રના ચહેરા પણ ઝળકતી હતી. એટલે મેં રિક્વેસ્ટ કરી, મુકેશજી મેરી ખ્વાહિશ હૈ કે આપ મેરે પ્રોગ્રામ મેં કભી આઈએ, અગર મોકા મિલેગા તો મેં જરૂર આવુંગા. કમનસીબે એક ક્ષણ ફરી જીવવાનો મને મોકો ના મળ્યો. ઓગસ્ટ મહિનામાં મુકેશજી અમેરિકા ગયા અને પછી પાછા નહીં આવ્યા. ત્યારે મરૂમ શાયર શેખ આદમ અહેવાલે જે લખ્યું એને માટે એ શેર આજે હું બોલું છું. વતન સે દૂર જાકે જિંદગી કા ગીત ગાયા થા, વતન સે દૂર જાકે જિંદગી કા ગીત ગાયા થા, મુજે ક્યા પતા થા, મુજે ક્યા પતા થા, મેરી મોત ને મુજે બુલાયા થા. જિંદગી ખ્વાબ હૈ થા હમે ભી પતા, પર હમે જિંદગી સે બહુત પ્યાર થા, દુખ ભી થે સુખ ભી થે દિલ કો ઘેરે હુએ ચાહે જૈસા થા રંગીન સંસાર થા. ચંદ દિન થા બસેરા હમારા યહાં, હમ તો મહેમાન થે, ઘર તો ઉસ પાર થા. ચલ પડે દર્દ પી કર તો ચલતે રહે, હાર કર બેઠ જાને સે ઇન્કાર થા. આ ગઈ થી શિકાયત લબો તક મગર કિસે કહેતે તો ક્યા, કહેના બેકાર થા. હમ સફર મેરે દોસ્ત એક દિન તો બિછડ નહીં થા, અલવિદા 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 અલવિદા. કમલેશભાઈ, આજે આપે આપના ખૂબ વ્યસ્ત શેડ્યુલની વચ્ચે આકાશવાણીના ભૂજ કેન્દ્ર માટે જે સમય ફાળવ્યો છે એ માટે આકાશવાણીના ભૂજ કેન્દ્ર અને સમગ્ર ટીમ વતીથી આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપ આજ જનૂન સાથે, આજ કલા વારસા સાથે ગુજરાતને અને ગુજરાતી ભાષાની સાથે સાથે કલાને પણ રોશન કરતા રહો એવી શુભેચ્છા સાથે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ જીતેશભાઈ. જીના યહાં
मरना यहाँ। आप सांभळी रह्या था गायक कलाकार मुकेश माटेनो विशेष कार्यक्रम। कार्यक्रम संयोजन जितेश दवे अने मिहिर मेहता। निर्माण सहाय जयेश रावल, आश्लेषा मेहता, मनोज सोनी अने निशांत प्रणामी। तकनीकी सहाय डीके परमार, मलखान मीणा अने अजय शुक्ला। कार्यक्रम आयोजन अने रजूआत मिहिर मेहता। कार्यक्रम नु प्रसारण आकाशवाणी ना भूज केंद्र पर थी करवामां आव्युं। देखते रह
महबूबा ओ महबूबा तेरे दिल के पास ही है मेरी मंजिल मकसूद। वो कौन सी महफिल है जहाँ तू नहीं मौजूद। ओ महबूबा तेरे दिल के पास ही है मेरी मंजिल मकसूद। आए जाए खत न खबरिया आए जब जब उनकी यादें आए होठों पे फरियादे जाके फिर न आने वाले जाने चले जाते हैं कहाँ दुनिया से जाने वाले जाने चले जाते हैं कहाँ। मेरे बिछड़े जीवन साथी साथी जैसे दीपक बाती मुझसे बिछड़ गए तुम ऐसे सावन के जाते ही जैसे उड़ के बादल काले काले जाने चले जाते हैं कहाँ दुनिया से जाने वाले जाने चले जाते हैं कहाँ कैसे ढूंढे कोई उनको नहीं कदमों के भी निशान दुनिया से जाने वाले जाने चले जाते हैं कहाँ। बहुजन हिताय बहुजन सुखाय सांभरता रहो आकाशवाणी भूज।